So what are you waiting for? Update your Quest app now and start learning. आइए जानते हैं कि क्वेस्ट ऐप में रजिस्टर करने के बाद उसका प्रयोग कैसे करें। यह आपकी होम स्क्रीन है जहां आप विभिन्न कोर्सेज और रिसोर्सेज यानी एक्स्ट्रा लर्निंग मटेरियल को देख सकते हैं। गुड मॉर्निंग टू ऑल स्टूडेंट्स। आज घना समय गुड मॉर्निंग घना समय पछी बधाने वर्चुअल फलक ऊपर जेम जेम क्लास तमे लेता हता क्लास में जॉइन थता हता एवज रीते आज एक ग्रांड एल्युमनी मीट के जेमा बधा जॉइन थई गया छो तो तमारू बधानु खूब खूब સ્વાગત છે નવજીવન ટ્રસ્ટ તરફથી અને કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ। હજી પણ આપણા ઘણા બધા મિત્રો સાથે જોડાઈ રહ્યા છે। બધા મિત્રોને મારો અવાજ વ્યવસ્થિત આવે છે ને? યસ સર આવે છે। ઓકે ઓકે ગુડ યસ સર। તો ખૂબ જ સરસ, ખૂબ આનંદ થાય છે આપ બધાને જોઈને, આપને સૌને જોઈને ખૂબ જ આનંદની લાગણી છે કે જે જે સ્ટુડન્ટ્સ અમારા સાથે લોકડાઉન પીરિયડ દરમિયાન જોડાયેલા હતા અને ઓનલાઈન એક પછી એક બેચ જે આપણે કરી, એમાં સુરેન્દ્રનગર સેન્ટર હોય, પછી એનટીઆઈ રાજકોટ હોય, એનટીઆઈ રાજકોટ સીસી હોય, કે મોરબી સેન્ટર હોય, ભુજ સેન્ટર હોય, કે ભીમરાણા સેન્ટર હોય, તો દરેક સેન્ટરમાં સ્ટુડન્ટ્સ પોતપોતાના ઘરેથી ઓનલાઈન જોડાતા હતા અને ઓનલાઈન જોડાય અને સૌ સ્ટુડન્ટ મિત્રોએ સારી રીતે તાલીમ લીધી છે અને ખૂબ જ એક જે કસોટીનો સમય હતો તો એમાં એન્જોયિંગ પણ કર્યું છે, કંઈક કંઈક શીખા પણ છે,
કંઈક નવું શીખી અને આગળ પણ વધ્યા છે, જોબની ઓપોર્ચ્યુનિટી પણ મેળવી છે. તો એવા ઉત્સાહી યુવાનો આજે તમે બધા સૌ એક જ ફલક ઉપર સાથે મળ્યા છીએ. તો ખાસ કરીને આજનો કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરીએ તો સાજિદ સર પાસેથી આપણે જેમ ટ્રેનની કેમ હરીઝંડી હોય ને તો એમ હરીઝંડી લઈ લઈએ. આપણા એચઓડી શ્રી સાજિદ સર હરીઝંડી આપી દે એટલે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે અને આજના કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન હું ભરત ગુજર, સેન્ટર ઇન્ચાર્જ એનટીઆઈ ભીમરાણાથી અને મારી સાથે પણ મેડમ જોડાયેલા છે એ પણ એમનો પરિચય આપશે. તો સૌ પહેલા સૌને ગુડ મોર્નિંગ, વેલકમ ઇન ગ્રાન્ડ એલ્યુમની મીટ. Good morning, everyone. Good morning. Okay, તો મારી સાથે રશ્મિ મેડમ પણ જોડાયેલા છે. Yes, good morning, રશ્મિ મેડમ. તો તમામ પ્રોગ્રામ દરમિયાન હું ભરત ગુજર અને રશ્મિ મેડમ આપ સૌની સાથે રહેશું. આપ સૌની સાથે આપણે કાર્યક્રમ માણશું, કાર્યક્રમને એન્જોય કરશું, કાર્યક્રમનો આનંદ માણશું અને આપ સૌ સૌને પણ આનંદ આવશે, ખુશી આવશે, મજા આવશે. એવો સરસ મજાનો પ્રોગ્રામ અમારા ફેસિલિટેટર મિત્રોએ સૌએ સાથે મળી અને સ્ટુડન્ટ સાથે મળી, પેરેન્ટ્સ સાથે મળી, સૌ ગેસ્ટ સાથે મળી અને સુંદર મજાનો કાર્યક્રમ બનાવ્યો છે. તો કાર્યક્રમની શરૂઆત હંમેશા આપણે પરમેશ્વરને યાદ કરીને કરતા હોઈએ છીએ. તો સુરેન્દ્રનગર ટીમને હું રિક્વેસ્ટ કરીશ કે પ્રાર્થનાથી આજનો કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરશું. ખરા
ખૂબ જ સરસ પ્રાર્થનાના પ્રેરણા પુંજમાં આપણે બધાએ ડૂબકી લગાવી, પ્રાર્થના કરી, ઈશ્વરને યાદ કર્યા. અને કેવા કેવા યુવાનો અહીંયા મળ્યા છે કે પાણી મેં તસવીર બના સકતે હો તુમ, પાણી મેં તસવીર બના સકતે હો તુમ, કલામ કો શમશેર બના સકતે હો તુમ, પાણી મેં તસવીર બના સકતે હો તુમ, કલામ કો શમશેર બના સકતે હો તુમ. કાયર હૈ જો બેઠ કે રોતે હૈ, કાયર હૈ જો તકદીર પે રોતે હૈ, જૈસી ચાહો વૈસી તકદીર બના સકતે હો તુમ, જૈસી ચાહો વૈસી તકદીર બના સકતે હો તુમ. તો એવા યુવાનો ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ ઉમંગથી અહીં પધારેલા છે. એવા જ આપણી સાથે કર્મઠ ગેસ્ટ લોકો પણ આપણી સાથે આ ગ્રાન્ડ એલ્યુમની મીટમાં પધારેલા છે. તો સૌનું સ્વાગત અમારા માનનીય ડાયરેક્ટર શ્રી નવજીવન ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી ફાધર થોમસજીને હું વિનંતી કરીશ કે સૌ સ્ટુડન્ટ્સનું, સૌ મહેમાનોનું વેલકમ કરશે. હું ઇન્વાઇટ કરીશ શ્રી ફાધર થોમસજી. Father, you are on mute. Good morning and welcome to all of you. This is a wonderful day. આપણે બધા ભેગા વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં ભેગા થઈને આપણે આ પ્રોગ્રામ ઉજવીએ છીએ. સૌપ્રથમ હું આ પ્રોગ્રામ આયોજિત કરતા આપણા ટીમને હું અભિનંદન આપું છું કે આવું એક આપ કોવિડના સિચ્યુએશનમાં આવું એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી છે અને એના માટે ઘણું બધું પ્રયત્ન કર્યું છે, એટલે ખૂબ તમને અભિનંદન આપું છું. અને આ એક ન્યૂ વે ઓફ ન્યૂ નોર્મલ છે આપણા માટે બધી. આ ગયા વર્ષે ઘણા બધા લોકો વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ યુઝ કરીને આપણે પ્રોગ્રામ અભ્યાસ કરતા હતા અને એનું પરિણામ પણ ઘણી બધી આપણને મળેલા છે. જેમ આપણે ફિઝિકલ ક્લાસરૂમમાં હતું એના કરતા ઘણી બધી ફેસિલિટી પડી છે, ઘણી બધી મુશ્કેલી પણ પડી છે. આવી રીતે આજે આપણે વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં એકઠા થયા છે અને અલગ અલગ જગ્યામાંથી, એક જગ્યામાંથી નથી, અલગ અલગ જગ્યામાંથી આપણે
ભેગા મળ્યું છે, એટલે એક આપણા માટે પણ એક સારા એક મોકા છે કે અલગ અલગ જગ્યામાં હોય, બિલકુલ ટ્રાવેલ એક્સપેન્સ વગર આપણે કામ ટાઈમ પણ ટ્રાવેલિંગમાં વ્યસ્ત નથી થયું એવી રીતે આપણે વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં ભેગા થયા છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન. અને આ પ્રસંગમાં આજનો આ પ્રોગ્રામમાં હું નવજીવન ટ્રસ્ટ તરફથી આપ સૌને અહીંયા આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું. અને એન્ડ આઈ વિશ ઓલ ધ સક્સેસ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ પ્રોગ્રામ. થેન્ક યુ. Thank you, Father Thomas Matthew, for sharing your word with us. So now we'll see the journey of Skills to Succeed with the help of a video. So I request Surendra Nagar team to present the video. બધા સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કે પોતાનો વિડીયો અને જે માઇક છે એ ખાસ મ્યુટ રાખે, જ્યારે પણ તાળીઓ પાડવાની આવશે કે જ્યારે એવું એપ્રિશિએટ કરવાનું આવશે ત્યારે તમને હું કહીશ જ કે હવે આપણે તાળીઓ પાડશું. તો જ્યાં સુધી સુરેન્દ્રનગર ટીમ આપણી એક જર્ની કે સ્કિલ ટુ સક્સીડની કેવી જર્ની કરી છે તો એ વિડીયોથી આપણી પાસે પ્રસ્તુત કરે છે, તો આપણે એમને નિહાળીએ.
ખૂબ જ સુંદર જર્ની આપણે જોઈ, અને આવી સુંદર જર્ની આપણે જોઈ હોય તો બધા તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું સુરેન્દ્રનગર ટીમને, કે બધી મુમેન્ટ્સને ખૂબ સારી રીતે સાચવી છે. ખૂબ સરસ. એક મજા છે કે તમે સૌ પોતપોતાના ઘરે છો, અમે પણ અમારી ઓફિસે છીએ, મહેમાનો પણ ત્યાં છે, અને એક એવા વર્ચ્યુઅલ ફલકથી બધા એક ગ્રાન્ડ એલ્યુમની મીટ કે જે અમને ગયા વર્ષનું જે કરી હતી તો એ અમને યાદ આવે છે કે કેવું સુંદર એક ગ્રાન્ડ એલ્યુમની મીટ હતી. એવી જ વર્ચ્યુઅલી પણ આપણે એક સારી મીટ કરી રહ્યા છીએ અને બધા યુવાનો જમારી પાસે જ બેઠા હોય એવું અમને ફીલ થાય છે. તો થેન્ક યુ વેરી મચ, અને ખૂબ જ સુંદર આપણે વિડીયોમાં જર્ની જોઈ ગયા કે ખૂબ સરસ રીતે સારી રીતે એક વિડીયો આપણે બતાવવામાં આવ્યો કે ક્યાં ક્યાં આપણે ક્લાસ લીધા, એક તાજી થઈ ગઈ મેમરી આપણી તાજી થઈ ગઈ. તો આવા કેટલાય સ્ટુડન્ટ્સ, કેટલા આપના જેવા યુથ બધા જે લોકો છે તો એમણે આવી તાલીમ મેળવી, સક્સેસ થયા, આગળ વધ્યા. તો એવા એક તાલીમાર્થી કે જેમણે તાલીમ લીધી, તાલીમ લઈને ક્યાં એક સ્ટેજ ઉપર આગળ વધ્યા છે, તો એવા ભુજના એક સ્ટુડન્ટ અસ્મિતાબેનને હું રિક્વેસ્ટ કરીશ કે અસ્મિતાબેન એ પોતાની જે સક્સેસ જર્ની છે, સાફલ્ય ગાથા છે, તો એ આપની પાસે રજૂ કરશે. શ્રી અસ્મિતાબેન. અસ્મિતા, તમારું માઇક એન્ડ કેમેરા ઓન કરીને તમારી જે સક્સેસ સ્ટોરી છે એ તમે પ્રેઝન્ટ કરી શકો. અસ્મિતાબેન એક બહુવિધ પ્રતિભા ધરાવે છે, તો અસ્મિતાબેન કનેક્ટ થાય અને બોલે એ પહેલા હું રશ્મિ મેડમને કહીશ કે અસ્મિતા વિશે ઘણું બધું એમના સ્ટુડન્ટ વિશે એ પણ અમને કહેતા હતા કે સ્ટુડન્ટનું કમિટમેન્ટ કેટલું હતું, એમની જે આર્ટ છે એ કેટલું હતું. તો રશ્મિ મેડમને હું રિક્વેસ્ટ કરીશ કે થોડું બે વાક્યો થોડાક અસ્મિતાબેન વિશે કહેશે કે જેથી આપણે એની સ્ટોરી સાંભળવામાં ખૂબ પછી મજા આવશે. રશ્મિ મેડમ. એનાથી પહેલા યસ અસ્મિતા, તમને મારો વોઇસ જો બરાબર આવતો હોય તો આઈ થિંક તમને કઈ ટેકનિકલ લાગે છે કે તમારો માઇક ઓન થાય છે બટ અગેન વોઇસ નથી આવતો. તો ત્યાં સુધી તમે એકવાર લેફ્ટ થઈને પાછા રીજોઈન કરો તો કઈ નેટવર્ક ઇસ્યુ હશે તો એ સોલ્વ થઈ જશે. તો યસ, આપણે જે અસ્મિતા ઠક્કરની આજે એક સક્સેસ સ્ટોરી જોશું, તો હું એ અગેન રીજોઈન થાય ત્યાં સુધી એકવાર થોડુંક એમના વિશે તમને શેર કરું. તો અસ્મિતા ઠક્કર, જેમને એમના ફ્રેન્ડ દ્વારા એક રેફરન્સ મળ્યો અને એમને અહીંયા આપણા અહીંયા સ્કિલ્સ ટુ સક્સીડ ના કોર્સમાં ભુજ સેન્ટર પર એડમિશન લીધું. અને કોર્સ દરમિયાન અસ્મિતા ઠક્કર એ બહુ એક્ટિવ સ્ટુડન્ટ રહી છે ઓલવેઝ, કે કોઈ પણ એક્ટિવિટીઝ આપણે ક્લાસમાં કરાવી કે કોઈ પણ એક્ટિવિટીઝ હોય એનામાં એક્ટિવલી પાર્ટ લે છે ઓલવેઝ. એન્ડ જ્યારે આપણો કોર્સ જ્યારે કમ્પ્લીટ થવા આવ્યો, જ્યારે લાસ્ટ વીક હતું, તો ત્યારે સારી એવી એને પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળી. ત્યાં એનું ઇન્ટરવ્યુ અરેન્જ કરવામાં આવ્યું અને એ ત્યાં એનું સ્ટુડન્ટથી અસ્મિતા ઠક્કરનું સિલેક્શન થયું. એન્ડ અત્યારે એ પોતાના ફેમિલીથી 50 કિલોમીટર્સ દૂર રહે છે. એના ભાઈ બહેન સાથે એ
રહે છે, પાર્ટ ટાઈમ જોબ કરે છે અને એની સ્ટડીઝ પણ ચાલુ છે. સો અશ્મિતા ઠક્કર કોર્સ કમ્પ્લીટ થયા પાછળ પણ ક્યારેક આપણે ઈ મોબિલાઇઝેશનમાં, ક્યારેક એલ્યુમનાઈનો રેફરન્સ માટે ઓલવેઝ એ સપોર્ટિવ રહી છે. સો આફ્ટર કમ્પ્લીટિંગ ધ કોર્સ એ ઓલવેઝ અમારા કોન્ટેક્ટમાં રહે છે એન્ડ હજી પણ એ બધી એક્ટિવિટીઝ હોય, ક્યારેક એલ્યુમનાઈ લેક્ચર હોય, ક્યારેક આ રીતે ગ્રેન્ડ એલ્યુમનાઈ મીટમાં સક્સેસ સ્ટોરી શેર કરવાની હોય તો ઓલવેઝ એ અમારી સાથે કોન્ટેક્ટમાં રહે છે અને બહુ સારો એવો સપોર્ટ કરે છે. સો વધારે આપણે જે અશ્મિતાબેન જે છે તો એમની પોતાની હજી સક્સેસ સ્ટોરી ડીપમાં શેર કરશે. તો યસ અશ્મિતા ઠક્કર હવે તમે શેર કરી શકશો, અધરવાઇઝ આપણે નેક્સ્ટ કરી. ઓકે, થેન્ક યુ રશ્મિ મેડમ. કચડેમાં થોડો થોડો ઓછો નેટવર્ક કચડે થોડો પાસે. તો હવે આપણે આગળ જઈએ કે સક્સેસ સ્ટોરી જેમ અસ્મિતાબેનની લેવાની છે એમ અસ્મિતાબેનનું હજી પરફોર્મન્સ પણ આવશે તો ત્યારે પણ આપણે એમનો વિશે થોડુંક સાંભળશું. તો અત્યારે આપણી સાથે સ્ટુડન્ટ સુરેન્દ્રનગરના સ્ટુડન્ટ છે સાગરભાઈ. તો સાગરભાઈ એમના ભાવો લઈને આવે છે અને એક સરસ મજાનું પરફોર્મન્સ લઈને આવે છે. સાગરભાઈ. હેલો સર, ગુડ મોર્નિંગ. એમ આઈ ઓડિબલ? ગુડ મોર્નિંગ, ઓડિબલ, ઓડિબલ, યસ. ફર્સ્ટ ઓફ ઓલ, ગુડ મોર્નિંગ એવરીવન. માયસેલ્ફ વિરમગામી સાગર ફ્રોમ કંકાવટી વિલેજ. અને સૌથી પહેલા હું નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટનો દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું, કારણ કે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલનનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે અને ખરેખર બધી જૂની યાદો તાજા થઈ ગઈ છે. સમયના અભાવના કારણે હું વધારે કંઈ કહી નહીં શકું, પણ મારી જે લાગણીઓ છે એ હું એક ગીત દ્વારા વ્યક્ત કરવા માંગુ છું. જે આ સોંગ છે એ નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફ અને મારા જે મારી સાથે સહધ્યાયી મિત્રો હતા, જે મારી સાથે આ સ્કિલ ટુ સક્સીડ કોર્સમાં હતા, એમને ડેડિકેટ કરીશ. ફર્સ્ટ બેચ હતી લોકડાઉન દરમિયાન ચાલુ થયેલી સ્કિલ ટુ સક્સીડની ફર્સ્ટ બેચ, એનો હું વિદ્યાર્થી છું. એનો મને આમ એક હરખ છે કે હું ફર્સ્ટ બેચનો વિદ્યાર્થી છું. સો હું મારું સોંગ ગઈશ, લિરિક્સ પર ધ્યાન દેજો, મારી લાગણીઓ સોંગ દ્વારા વ્યક્ત કરીશ જે આ મુજબ છે. There's a time that I remember when I do not know no pain, when I believed in forever and everything would stay the same. Now my heart feels like December when somebody say your name, 'cause I can't reach out to call you, but I know I will one day. Everybody hurts sometimes, everybody hurts someday, but everything gonna be all right. Go raise a glass and say, hey, cheers to the ones that we got, cheers to the wish you were here, but you're not, 'cause the dreams bring back all the memories of everything we've been through. Toast to the ones here today, toast to the ones that we lost on the way, 'cause the dreams bring back all the memories, and the memories bring back, memories bring back you. Tu tu ru tu tu ru tu ru ru tu ru tu tu ru tu ru ru tu ru tu tu ru. Memories bring back, memories bring back you. Memories ne related song hatu, karan ke first batch ane lockdown ni badhi yado taja thai gi. અને ખૂબ આભાર નવજીવન ટ્રસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને સ્પેશિયલી અનિલ સર, જેને મને એક ઓપોર્ચ્યુનિટી આપેલી આ કોર્સ કરવાની. અને ક્વેસ્ટ અલાયન્સને બી આભાર માનું છું, કારણ કે ફ્રી ઓફ કોસ્ટ અમને આ કોર્સ પ્રોવાઈડ કર્યો નવજીવન ટ્રસ્ટ દ્વારા. સો આભાર માનું છું. અને છેલ્લે હું એક કવિતા કહીને વિરામ લઈશ, જે આ મુજબ છે. હિન્દી ભાષાની કવિતા છે. હિન્દી ભાષાના કવિ હરિવંશરાય બચ્ચન કહે છે કે લહેરો સે ડર કે નૌકા પાર નહી હૈ હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહી હૈ હોતી. નન્હી ચીટી જબ દાના લેકર ચલતી હૈ,
चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं है होती, कोशिश करने वालों की कभी हार नहीं है होती, डुबकिया सिंधु में गोता खोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है, मिलते नहीं ऐसे ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं है होती, कोशिश करने वालों की कभी हार नहीं है होती, असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं है होती, कोशिश करने वालों की कभी हार नहीं है होती, कोशिश करने वालों की कभी हार नहीं है होती। थैंक यू ऑल ऑफ यू, मने शांति थी सांभळवा बदल आप सौनो खूब खूब आभार, अने फरी एक वार खूब खूब आभार के अमने एक तक आपी के अमे बधा विद्यार्थीओ एक वार फरी थी मळीए अने थोड़ू एक बीजानी लागणीओ सांभळी अने सक्सेस स्टोरी ए जाणीए एक बीजाने के केटला लोको सक्सेस थया छे। सो थैंक यू सो मच ऑल, बस अस्तु, जय हिंद भारत, नमस्ते। खूब सरस सागर भाई, कोशिश करने वालों की कभी हार नहीं होती, वेरी नाइस। खूब सरस सागर भाई पोतानो वक्तव्य आप्यो अने सक्सेस स्टोरी विषय पण कीधु के हजी आपणे बीजा स्टूडेंट्स नी पण जोशु, तो जेटला आमा स्टूडेंट्स जोड़ायेला छे अने मेहमानो जोड़ायेला छे, तो एने मारे एटलू ज कहेवानुं के आ तो हजी थोड़ा तारलावो छे, जेटला अहींया सक्सेस स्टोरी लईने आव्या छे तो आ तो हजी थोड़ा तारलावो छे, के जे एक सागर भाई कीधुं के समय नो अभाव, तो आ तो हजी थोड़ा तारलावो छे, बाकी आम जोईए तो हजी तो आसमान भरेलू छे, आम जोईए तो हजी आसमान भरेलू छे। तो एवा एक तारला अस्मिताबेन के एमनो हवे माइक नो जे प्रॉब्लम सोल्व थई गयो छे, तो अस्मिता मैडम ने हुं विनंती करीश अस्मिताबेन ने के आवीने पोतानी स्टोरी कहेशे। गुड मॉर्निंग, મારું નામ અસ્મિતા ઠક્કર છે, મને આ કોર્સનો રેફરન્સ મારી ફ્રેન્ડ પાસેથી મળ્યો, ત્યારબાદ હું નવજીવન ટ્રસ્ટ સાથે જોડાઈ, જેથી મારી અંદર જે કુશળતાઓ રહેલી હતી તે ખૂબ સરળ રીતે બહાર આવી, જેમ કે કમ્યુનિકેશન સ્કિલ્સ, લાઈફ સ્કિલ વગેરેનો સરળતાથી ઉપયોગ કરું છું, નવજીવન તરફથી મને સારી એવી જોબ પણ મળી, સેલેરી પણ સારી એવી છે, જોબના સ્થળે પણ હું બહુ સારી રીતે કમ્યુનિકેશન કરું છું, હું ખુશ છું કે હું નવજીવન સાથે જોડાઈ, શીખવાની સાથે ઘણું બધું જાણવા પણ મળ્યું, આ કોર્સ દરમિયાન મારો અનુભવ ખૂબ સારો એવો રહ્યો છે, સાથે પણ શેર કરું છું, તેથી એ લોકો પણ આ ટ્રેનિંગનો લાભ લઈ અને એમની અંદર રહેલી કુશળતાઓને ખૂબ સારી રીતે બહાર લાવી શકે। થેન્ક યુ નવજીવન, થેન્ક યુ ક્વેસ્ટ અલાયન્સ। વેરી નાઇસ અસ્મિતાબેન, થેન્ક યુ અસ્મિતાબેન ઠક્કર કે તમે તમારા સુંદર ઉદ્ગારો નવજીવન ટ્રસ્ટ અને ક્વેસ્ટ એલાયન્સ પ્રતિ આપ્યા છે। તો આપણી સાથે અમારે સાથે એક વિશેષ રૂપ સે એક અતિથિ એક ગેસ્ટ અમારે સાથે ઉપસ્થિત હૈ ઓર વો હે મિસ્ટર આશુતોષ સર। તો આશુતોષ સર સે અમારી પહેલી મુલાકાત હુઈ થી જબ ક્વેસ્ટ મેં હમકો પહેલી ટ્રેનિંગ દી ગઈ થી। तो क्वेस्ट के साथ आशुतोष सर 10 साल जो काम किया उनका अनुभव आशुतोष सर ने एक्सपीरियंस का लाभ सभी को दिया, तो हम आशुतोष सर का तहे दिल से हमारे वर्चुअल एल्युमिनी मीट में हम उनका तहे दिल से स्वागत करते हैं नवजीवन ट्रस्ट की ओर से, क्वेस्ट अलायंस की ओर से, और वेलकम करते हैं आशुतोष सर को कि हमारे जो इतने सारे यूथ जो हमारे साथ मिले हैं तो उनको कुछ मोटिवेट करें और उनके लिए जो अपनी जो फीलिंग्स है वो व्यक्त करें। श्रीमान आशुतोष सर। थैंक यू भरत भाई, बहुत अच्छा लग रहा है आप सबसे मिलके। सागर ने एक्चुअली जो गाना गाया था उसके बाद कुछ ज्यादा कहने को है नहीं, बट मैं थोड़ी सी वहीं से जो उन्होंने बात बोली थी ना, मेमोरी इसके ऊपर गाना था कि कैसे
मेमोरीज जब हमारे जहन में हमारे दिमाग में आती हैं और पुरानी बातें याद आती हैं और किस तरह से वो हमें मोटिवेट करती हैं, तो मैं उस पर ही थोड़ा सा आप लोगों से बात करना चाहूँगा। मेरा मानना है आप सब अभी 18 से 25 30 इस एज ग्रुप में है ज्यादातर लोग, तो मैं इस एज में नहीं हूँ, मैंने लगभग 8-10 साल पहले इस उम्र से आगे निकल गया था। तो ये मैं जरूर आपको बता सकता हूँ कि आपकी जो एज है इस समय, लगभग हर व्यक्ति जो इस उम्र से गुजरता है वो कुछ सालों बाद जाके उसको ये लगने लगता है कि काश मैं वापस उस उम्र में जा सकता है जब मैं 17, 18, 19, 20, 25 साल का था या थी, काश मैं वापस कुछ और अलग से कर सकता, काश मैं अपना जीवन दोबारा जी सकता। अब इसका रीजन क्या है आप अगर सोचेंगे इस बारे में, और आई एम श्योर अब भी कुछ सालों में शायद ही महसूस करना शुरू कर दें, तो उसका जो मुझे लगता है सबसे बड़ा रीजन है, जब मैं सोचता हूँ अपने अपने यंग डेज के बारे में, तो एक हम सबकी आदत होती है कि हम जब कुछ चीजें करते हैं वो चीज हो जाने के बाद हमें लगने लगता है कि क्या मैं इसे फिर से कर सकता हूँ, क्या मैं इसे अलग तरीके से कुछ कर सकता हूँ। और एक बहुत बड़ा जो चीज हमें और ह्यूमन बीइंग में काफी है ना कॉमन चीज है कि हम मिस बहुत जल्दी करने लगते हैं बीते हुए समय को, तो इसीलिए जो मेमोरीज हैं वो और ज्यादा हमें कभी कभी सताने लगती हैं अगर कुछ ऐसा है कि हमने नहीं किया। कभी कभी मेमोरीज हमें खुश करती हैं कि हमने बहुत कुछ अच्छा किया। तो ये आप लोग अभी जिस दौर से गुजर रहे हैं, एंड आई एम श्योर बहुत अच्छी ट्रेनिंग आपको मिली नवजीवन ट्रस्ट के सेंटर्स में, बहुत अच्छे ट्रेनर्स जो अस्मिता बहन और सागर भाई दोनों ने ट्रेनर्स को याद किया, ट्रेनर्स मिले, तो ये जो मेमोरीज आपकी बनी हैं, आप कोशिश कीजिए कि अगले 10-15 साल ये मेमोरीज आपको एक ऐसे मुकाम तक पहुंचा दें और आप अपनी इतनी मेमोरीज बना लें कि जो आने वाले 20-30 साल तक आपके साथ रहें और आपको ये महसूस ना हो कि कुछ आप नहीं कर पाए, आपको कुछ अलग से करना चाहिए, दोबारा जाना है। वो याद तो जरूर आएगी, आए दिन बीते हुए समय की याद सबको आती है, बट आपको कॉन्फिडेंटली अभी बहुत करने का मौका अभी है आपके पास, और ये सिर्फ आपकी अपने जीवन से रिलेटेड नहीं है। आप अगर देखें कि आप आज जो काम कर रहे हैं, जिस भी तरह से आप पैसा कमा रहे हैं या आप नौकरी की वेट कर रहे हैं या अपना बिजनेस कर रहे हैं, वो सिर्फ एक भाग है आपकी मेमोरीज या जो आप क्रिएट कर रहे हैं फ्यूचर के लिए। और भी बहुत हिस्से हैं, आप जिस तरह से अपना जीवन जीते हैं, आप लोगों के साथ किस तरह से रह रहे हैं, आपकी सोच क्या है, आप अपने परिवार में कितना समय दे पाते हैं, आप अपने दोस्तों को कितना समय दे पाते हैं, आप अपनी कम्युनिटी को कितना समय दे पाते हैं, तो ये सारी चीजें अल्टीमेटली एक साथ आके इनकी एक खिचड़ी सी बन जाती है जो हमें लाइफ में आगे आने वाले सालों में बहुत मोटिवेट करती है या बहुत दुख देती है, और वो डिपेंड करता है हम किस तरह से अपनी जो आज का समय उसको किस तरह से हम पिरो रहे हैं और किस तरह से उसको एक कैनवस टाइप उसे मानिए आपकी एक पेंटिंग आप अभी बना रहे हैं, तो आप 15 साल बाद वो पेंटिंग देखे आपको अच्छा लगेगा या बुरा वो डिपेंड करता है कि आप आज कितना समय देते हैं उस पेंटिंग को। और एक बहुत बड़ा जो रियलिटी है हमारे देश की कि ऑलमोस्ट 60% लोग हिंदुस्तान में आपकी उम्र के हैं जो 35 साल से कम है, तो जब किसी भी देश में 60% लोग 65% लोग इतने यंग होते हैं तो एक बहुत स्वाभाविक सी चीज है कि जो देश का भविष्य है वो आप लोगों के हाथ में, वो मेरे जैसे लोगों के हाथ में नहीं है, वो उन लोगों के हाथ में है जो अभी 20, 25, 18 साल, 15 साल, 20 साल, 25 साल के हैं, और आप क्या सोचते हैं इस देश के बारे में, इसके फ्यूचर के बारे में काफी हद तक डिसाइड करेगा कि देश आगे किस तरह से बढ़ेगा। अब मैं ये नहीं कह रहा कि आप सब समाज सेवा शुरू कर दीजिए और या पॉलिटिक्स में चले जाइए, लेकिन छोटी छोटी जो हमारी रोज की एक्ट्स होती हैं
कि मैं रोज क्या करता हूँ, मैं अपने पड़ोसी से किस तरह से बात करता हूँ, मैं अगर एक जवान मर्द हूँ, मैं अपने मोहल्ले में, अपने कॉल, अपने अपने ऑफिस में जो महिलाएं हैं, जो लड़कियां हैं, उनको कितनी इज्जत देता हूँ, मैं अगर एक लड़की हूँ तो मैं कितने कॉन्फिडेंस से अपना हक मांगती हूँ, और एज ह्यूमन बीइंग्स अगर हमें कभी भी मदद की जरूरत है तो हम वो मदद मांगते हैं, या अगर किसी और को मदद की जरूरत है हम वो मदद देते हैं, बिना ये सोचे कि उसका मजहब क्या है, उसकी जात क्या है, उसका रंग क्या है। वो सारी चीजें भी बहुत जरूरी है, और वो अल्टीमेटली ये सारी चीजें मिलके ही एक ऐसी मेमोरी क्रिएट करेंगी जो ना कि सिर्फ आपको, आपकी फैमिली को, आपकी कम्युनिटी को, बट आपको शायद रियलाइज ना हो, बट वो एक पूरे कंट्री में एक पॉजिटिव मेमोरी क्रिएट हो सकती है, जो हमारे लिए बहुत जरूरी है आई थिंक एज अ कंट्री। और आप सबको पता तो होगा, आप लोग हालांकि गुजरात में हैं, बहुत सारी तकलीफें जो दूसरे राज्यों को झेलनी पड़ती हैं गुजरात में उतनी ज्यादा दिखती नहीं है, हैं तो सही सब जगह है, बट आप खासतौर से देखिए कि बहुत सारे ऐसे कम्युनिटीज हैं, समुदाय हैं देश में जिन्हें बहुत बहुत ज्यादा मदद की जरूरत है, और आप में से कुछ लोग ऐसे समुदाय से आते भी हैं जहाँ पे आप लोगों ने स्ट्रगल देखा है, आप लोगों ने अपने माता पिता को स्ट्रगल करते देखा है। तो यही समय है कि अब आप जो सॉल्यूशन है, एक पॉजिटिव सॉल्यूशन, उसका पार्ट बन चुके हैं और उसको आप खुद आगे बढ़ा सकते हैं। मुझे नहीं लगता आपने जितनी पढ़ाई की और उसके बाद जिस तरह की ट्रेनिंग नवजीवन में मिली, उसके बाद आपको ये सोचने की जरूरत है कि आप सक्षम नहीं है। आई थिंक आप एज इंडिविजुअल्स ऑल ऑफ यू आर वेरी केपेबल, आप बहुत सक्षम है आप सब, और बहुत कुछ है जो आप कर सकते हैं। एक चीज जरूर है कि कभी भी ये आपको लगे कि मुझे कुछ इंफॉर्मेशन चाहिए, मुझे कुछ और ट्रेनिंग चाहिए, मुझे किसी और किस्म का सपोर्ट चाहिए, तो आप जरूर अपने ट्रेनर्स से बात कीजिए। क्वेस्ट लायंस के तक भी आप पहुंच सकते हैं, बहुत सारे जरिए हैं, क्योंकि बहुत सारी संस्थाएं हैं क्वेस्ट हैं जो आपके विकास के लिए ही शुरू हुई थी और आपके विकास पे ही फोकस करती हैं। तो इतना ही बोलना चाहूंगा, और इन सब में जो भी आप लोग कर रहे हैं और आगे करना चाहते हैं, एक चीज याद रखिए कि हैव अ लॉट ऑफ फन, कि बिना एंजॉय किए आप लोग जो भी अभी काम कर रहे हैं या करना चाहते हैं उसमें, ऐसा ना हो कि आप लोग सिर्फ बंद के रह जाए। तो आई थिंक फन बहुत जरूरी है जीवन में, जिस तरह से सागर ने बहुत अच्छा गाना गाया तो लगा कि वो रियाज करते रहते हैं, गाना सीखते हैं और प्रैक्टिस भी करते होंगे। तो आप सबके जो भी शौक हैं वो जरूर पूरे करते रहिए, एंड आई थिंक देयर इज अ बिग ब्राइट फ्यूचर अहेड फॉर एवरीवन। बेस्ट ऑफ लक एंड थैंक यू साजिद भाई फॉर इनवाइटिंग, थैंक यू फादर थॉमस एंड द नवजीवन टीम। Thank you for the words of encouragement and guidance that you have taught in this speech. May everyone get these words and apply this in their life. Once again, thank you to Ashutosh sir for sharing your views with us. So, હવે આપણે એક સુરેન્દ્રનગર સેન્ટરના એક વિદ્યાર્થીના વાલીનો વિડીયો જોશું કે વાલીએ પોતાનો એક્સપિરિયન્સ શેર કરેલો છે એમાં. સો આઈ રિક્વેસ્ટ ટુ સુરેન્દ્રનગર ટીમ કે એ વિડીયો પ્રેઝન્ટ કરે. Yes, please present the video. Yes. તે મારું નામ ચૈતાલીબેન છે અને મારી દીકરીનું નામ મુદ્રા છે. તે જીવન હું એના માટે ઈચ્છું છું કે તે જીવનમાં આગળ વધે, સારી એવી નોકરી મળે એને, અને તે માટે થઈને નવજીવન ક્લાસીસમાં ઓનલાઈન કોર્સ કરાવી રહી છું અને તે શીખી રહી છે, ખૂબ જ સારું શીખે છે. ત્યાંના સ્ટાફ ખૂબ જ સરસ શીખવાડી રહ્યા છે. મારી ઈચ્છા એ છે કે ખૂબ જ એ સારું શીખે અને આગળ વધે એવું જ હું ઈચ્છું છું. મા બાપ હંમેશા બાળકોનું સારું જ ઈચ્છતા હોય છે અને તે માટે થઈને સારા એવા કોર્સમાં, સારા એવા
સ્પોર્ટ્સમાં એ સારું એવું શીખી શકે તે માટે થઈને કોશિશ કરતા હોય છે. અને અત્યારે મારી દીકરી જે પણ કંઈ શીખી રહી છે ખૂબ જ સારું શીખે છે, તેના જીવનમાં તેને ખૂબ જ કામ આવે એવું છે. અને મારી ઈચ્છા એવું છે કે એ ખૂબ જ આગળ વધે, તેના માટે થઈને હું નવજીવન ક્લાસીસ હું આભાર માનું છું. ખૂબ જ આભાર. કારણ કે સ્ટુડન્ટ્સ જે તાલીમ લેતા હોય છે તો એમાં એના પેરેન્ટ્સનો પણ ખૂબ જ મોટો રોલ હોય છે. અને પેરેન્ટ્સની એમના ઉપર અમે પણ જ્યારે પેરેન્ટ્સ મિટિંગ કરીએ છીએ, જ્યારે પણ કોર્સ ચાલુ હોય છે તો 12મા દિવસે અમારે પેરેન્ટ્સ મિટિંગ આવે છે. અને પેરેન્ટ્સ મિટિંગ એટલા માટે જ હોય છે કે પેરેન્ટ્સને મોટેભાગે એવું હોય કે આપણા દીકરા કે દીકરી છે તો એ 1.5 કલાક મોબાઈલ લઈ અને શું અટેન્ડ કરે છે, એમાં એ શું જુએ છે. તો ઘણીવાર એ લોકો અમારા ક્લાસીસ પણ જે છે તો એ જોતા હોય છે, અમારા સેશન વિદ્યાર્થીની સાથે એમના પેરેન્ટ્સ પણ જે એનો એન્જોયિંગ કરતા હોય છે અને એમાંથી એ પણ કંઈ શીખતા હોય છે. તો પેરેન્ટ્સનો એક મોટિવેશનનો ખૂબ મોટો રોલ છે સ્ટુડન્ટ્સને તાલીમ આપવામાં. તો થેન્ક યુ વેરી મચ કે સુરેન્દ્રનગરથી એક સરસ પેરેન્ટ્સ દ્વારા એમની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી. આપની સમક્ષ એક સુંદર જે લોકસાહિત્ય રજૂ કરવા માટે ભરત માણેક છે, પણ એમને કોઈ અનફોર્ચ્યુનેટલી કોઈ નેટના પ્રોબ્લેમથી વારંવાર કોઈ પ્રોબ્લેમ ટેકનિકલી આવી રહ્યો છે. તો હું રિક્વેસ્ટ કરીશ હવે કે એક કટારા વિરમભાઈને રાજકોટ સીસીથી કે જે તાલીમ લઈ અને કટારા વિરમભાઈને એક પ્રેરણા મળી કે હું આગળ શું કરી શકું, તો એના માટે હું કટારા વિરમભાઈને વિનંતી કરીશ કે આવીને પોતાની સક્સેસ સ્ટોરી રજૂ કરશે. હા વિરમભાઈ ઉપસ્થિત હોય તો પોતાની સ્ટોરી કહી શકે છે. વિરમભાઈ હેલો સર. હા ઓકે ગુડ ગુડ મોર્નિંગ ઓલ. મારું નામ કટારા વીરા છે. મારું નામ કટારા વીરા છે. હું નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સીસી સેન્ટર રાજકોટમાં કસ્ટમર ઇન્ટરેક્શનમાં એડમિશન લીધું હતું, જેમાં મેં વર્ચ્યુઅલી 2 મહિનાનો ઓનલાઈન તાલીમ લીધી હતી, જેમાં અમને લાઈફ સ્કિલ ગુડ મોર્નિંગ. મારું નામ કટારા વીરા છે. મેં નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં રાજકોટ સીસી સેન્ટરમાં કસ્ટમર ઇન્ટરેક્શનમાં એડમિશન લીધું હતું, જેમાં અમને 2 મહિનાની વર્ચ્યુઅલી તાલીમ લીધી હતી, જેમાં લાઈફ સ્કિલ, બેઝિક ઇંગ્લિશ, ઇન્ટરવ્યુ પ્રિપેરેશન, લાઈફની અંદર આવતા પ્રોબ્લેમ, એની અંદર પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અંદર આપણે કેવા પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરી શકીએ એ શીખવા મળ્યું. એના સિવાય વર્ક પ્લેસ રેડિનેશન એવું બધું અમને શીખવા મળ્યું હતું, અને ગૂગલ ક્લાસરૂમ અને ગૂગલ મીટ જેવી એપનો આપણે યુઝ કઈ રીતે કરવું એ પણ એના થ્રુ મને શીખવા મળ્યું હતું. અને હાર્દિક સર અને કલ્પેશ સર દ્વારા સારું એવું મોટિવેશન પણ મળ્યું હતું, કે પહેલા મારો વિચાર એમ હતો કે મારે એમ આગળ સ્ટડીમાં નથી જવું, બટ એ આ ક્લાસીસ અને સરના મોટિવેશનથી મેં આગળ સ્ટડીમાં જવા માટેનો વિચાર રજૂ કર્યો કે નહીં મારે એમ આગળ જવું એમ. અને ત્યાર પછી મેં આગળ સ્ટડીમાં જવા માટે BRSની અંદર એડમિશન લીધું હતું, કે જેની અંદર મને સારી પ્રેરણા મળી હતી સર દ્વારા. અને મારી ઈચ્છા એવી છે કે આગળ ભવિષ્યની અંદર સારી નોકરી મેળવી, મારા પરિવારને મદદરૂપ થાવ એવી મારી ઈચ્છા છે, કે જેના માટે થઈ અને જે સલાહ પૂરી પાડવામાં આવી હતી એ માટે હું ક્વિસ્ટ અલાયન્સ અને નવજીવન ટ્રસ્ટનો સદા માટે ઋણી રહીશ. થેન્ક યુ. ઓકે થેન્ક યુ ફોર શેરિંગ યોર સક્સેસ સ્ટોરી. સો
યસ કતારિયા વીરમ, થેન્ક યુ વન્સ અગેન. સો હવે હું રિક્વેસ્ટ કરીશ અશ્મિતા ઠક્કરને કે એ એક પરફોર્મન્સ પ્રેઝન્ટ કરે. અવાજ આવી રહ્યો છે મારો? યસ અશ્મિતા, વોઇસ આવે છે. તો હું મારા શબ્દોમાં મારી એક લખાયેલી કવિતા તમારી સમક્ષ રજૂ કરીશ. એવી શ્રદ્ધા તું ભીતરમાં ભર, એવી શ્રદ્ધા તું ભીતરમાં ભર, જીવનમાં લાગે નહીં કઈ ડર, જીવનમાં લાગે નહીં કઈ ડર. કાયમ ખોટી ચિંતા ન કર, કાયમ ખોટી ચિંતા ન કર, હિંમત રાખી ખુદમાં તું ફર, હિંમત રાખી ખુદમાં તું ફર. રહેશે ના જો મુપદના ઘર, રહેશે ના જો મુપદના ઘર, લોકો ત્યારે દેશે આદર, લોકો ત્યારે દેશે આદર. ઓઢી લે તું સુખની ચાદર, ઓઢી લે તું સુખની ચાદર, પછી સાને આવે દુઃખનો સાગર, પછી સાને આવે દુઃખનો સાગર. જીવ નહીં કેવળ ખુદ ખાતર, જીવ નહીં કેવળ ખુદ ખાતર, જીવન પણ વાપર બીજા માટે, જીવન પણ વાપર બીજા માટે. ઈશ્વર તો છે સૌની ભીતર, ઈશ્વર તો છે સૌની ભીતર, સમજણ ના તું ચિતર ચિત્રો, સમજણ ના તું ચિતર ચિત્રો. થેન્ક યુ. અને છેલ્લે હું એક થોટ કહીને વિરામ લઈશ. શબ્દ એક મુકાય ને અર્થ ફરી જાય છે, શબ્દ એક મુકાય ને અર્થ ફરી જાય છે, આંકડો એક મુકાય ને દાખલો ફરી જાય છે, આંકડો એક મુકાય અને દાખલો ફરી જાય છે, પગલું એક મુકાય અને દિશા ફરી જાય છે, પગલું એક મુકાય અને દિશા ફરી જાય છે, અને નવજીવનમાં જોડાઈ અને જિંદગી બદલાઈ જાય છે, જિંદગી બદલાઈ જાય છે, જિંદગી બદલાઈ જાય છે. થેન્ક યુ. યસ, ગુડ અશ્મિતા, યસ બહુ સરસ તમે. યસ, તો અશ્મિતાબેન જે છે તો એમને આગળ જઈને એમને પોએટ બનવાનું એમનું ડ્રીમ છે, અને એમના જે આર્ટિકલ્સ પોયમ્સ આ બધી વીકમાં એકવાર કેવી રીતે ન્યૂઝ પેપર્સમાં આવતી જ હોય છે. સો એમને લખવાનો બહુ શોખ છે. સો યસ, સો થેન્ક યુ અશ્મિતાબેન. સો નાવ આઈ રિક્વેસ્ટ મિસ્ટર અલ્પન પરમાર, જે આપણા પ્રોગ્રામ કોઓર્ડિનેટર છે ક્વેસ્ટ અલાયન્સના. તો હું અલ્પન સરને રિક્વેસ્ટ કરીશ કે એ પોતાની સ્પીચ જે છે એ પ્રેઝન્ટ કરે. સો પ્લીઝ વેલકમ અલ્પન સર. થેન્ક યુ વેરી મચ. તમને મારો અવાજ સંભળાય છે? તમે ચેટ બોક્સમાં યસ લખી શકો. યસ. ઓકે. તો હું જે બાબતે થોડી વાત કરવા માંગુ છું એ છે કે આજના જે યુવા મિત્રો છે, આશુતોષભાઈએ બહુ સરસ વાત કરી કે લગભગ 62% જેટલી જે ભારતની વસ્તી છે એ 18-35 વર્ષની વચ્ચેના લોકો છે, અને જ્યારે એટલું બધું શક્તિશાળી યુથ આપણી સાથે હોય, આપણી પાસે હોય, તો ચોક્કસ એ શક્તિ, એ તાકાત, એ સામર્થ્ય એ દેશનું બની જાય, અને એ બધું જ આપણી પાસે છે. કેટલીક બાબતો જે હજુ વિચારવાની જરૂર છે એ છે કે તમારી કારકિર્દી, યુવા તરીકે તમારી કારકિર્દી, જોબ અને કારકિર્દી જે બે અલગ વસ્તુ અથવા બાબતો છે, એમાં હું જે લોંગ ટર્મની વાત કરું છું એ કારકિર્દી વિશે વાત કરું છું. કારકિર્દી વિશે થોડી વાતચીત કરવા માંગુ છું. મને વિષય આપવામાં આવ્યો છે અથવા તો મને ગમતો વિષય જે છે એ છે કે સારી કારકિર્દી ના જે ઓપ્શન અથવા એની તકો એ ક્યાં. કારણ કે ગુજરાત અને ગુજરાત બહારના ઘણા બધા
યુવાઓને હું મળ્યો છું અને મોટા ભાગે એક એવી બાબત મને જાણવા મળી છે, એક સર્વે જેને કહી શકાય, મોટા ભાગે જે યુવા વર્ગ છે એ પોતાની નજીકનું જે સ્થળ હોય, પોતાના ગામની નજીક, પોતાના ગામમાં અથવા તો પોતાના શહેરમાં જો રહેતા હોય તો 2-4 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં મોટા ભાગે પસંદ કરે છે કે નજીકમાં જ નોકરી હોય. પણ હું જે બાબત કહેવા માંગુ છું કે તે એ કે કારકિર્દી માટેનું જે બેટર ઓપ્શન અથવા તો વિપુલ તકો એ ક્યાં રહેલી છે, તો તમે જોશો તો તમારી સ્થળનો જે વિસ્તાર છે, તમારી તમારા જે લોકેશન છે એનાથી શહેર દૂર છે અને શહેરમાં કેટલીક તકો જે હોય છે એ ગામની અંદર મર્યાદિત પ્રમાણમાં તમે જોઈ શકો છો. અને જ્યારે શહેરની વાત કરીએ છીએ અને એ મોટા મેટ્રો સિટીની વાત કરીએ છીએ ત્યારે વિપુલ પ્રમાણમાં આપણી પાસે તક હોય છે, એટલા બધા ઓપ્શન આપણી પાસે અવેલેબલ હોય છે કે જેની કોઈ માત્રા નથી. તો વિપુલ જે તકો રહેલી છે પોતાનું કરિયર બનાવવા માટે એ તમારા ઘર અને ગામથી દૂર છે. મોટા ભાગે લોકો 2-5 કિલોમીટરથી વધારે જો ટ્રાવેલ કરવાનું થાય તો એવું કહે છે કે સાહેબ નજીકમાં હોય તો સારું અને પગાર પણ એટલો જ સારો હોય તો સારો. પણ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મેં આણંદથી શરૂઆત કરેલી, મારું ઘર આણંદમાં અને મેં પહેલી નોકરી મારી કચ્છમાં લીધેલી, તો મોટા ભાગે શિક્ષા સ્વરૂપે જ્યારે ગવર્મેન્ટ જોબમાં હોય ત્યારે કચ્છમાં મૂકવામાં આવે છે અને મેં મારા કરિયરની શરૂઆત જાણે કે કચ્છથી કરી અને અત્યારે હું મારા ઘરની નજીકમાં પાછો આવી ગયો છું. એ જ પ્રમાણે જ્યારે તમે એક શરૂઆત કરતા હો છો, જ્યારે તમારે એક કરિયરની અંદર પહેલું પગલું અથવા પગથિયું જ્યારે ભરવાનું હોય છે ત્યારે હંમેશા એ વિચાર કરો કે જો તમારે ફરી પાછા તમારા વિસ્તારમાં આવવું હોય, તમારા ઘરની ને ગામની નજીકમાં આવવું હોય, તો જો દૂરથી શરૂઆત કરશો તો દૂર એટલી બધી તકો રહેલી છે, તમારી પાસે એટલા બધા ઓપ્શન રહેલા છે કે એ તમને સિલેક્શન કરવા માટે કદાચ વધારે પડતા થઈ પડશે. અહીંયા નોકરી કરું કે અહીંયા કરું, અહીંયા કરું કે અહીંયા કરું, આ ગમે છે કે આ વધારે ગમે છે, એટલા બધા ઓપ્શન તમારી પાસે હશે અને એટલા માટે તમે તમને રસ છે, તમને તમારો ઇન્ટરેસ્ટ છે અથવા તો તમને જે ગમે છે, તમારી ક્ષમતા છે, એ પ્રકારની નોકરી તમે શોધી શકશો અને એ પ્રકારનું કામ તમે કરી શકશો. જ્યારે આપણા જે ગામ અને આપણા વિસ્તારમાં જે નોકરીઓ અથવા તો કરિયરનું ઓપ્શન છે એ બહુ જ લિમિટેડ અથવા મર્યાદિત હોય છે. બહુ નાનું બજાર હોય, એમાં થોડી દુકાનો હોય, કદાચ એક મોટો મોલ હોય તો હોય નહીં તો ના હોય, અને એવામાં જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે તમારી પાસે એક્સપિરિયન્સ પણ એટલો જ ઓછો રહી જાય છે, મર્યાદિત એક્સપિરિયન્સ થાય છે અને તમારી જે સ્કિલ વધવી જોઈએ એ પણ મર્યાદિત સ્કિલમાં વધારો થાય છે. જ્યારે તમે બહાર અથવા તો તમારા ગામ કે ઘરથી દૂર કોઈ જગ્યાએ જાઓ છો ત્યારે નવા નવા લોકોની સાથે મુલાકાત થાય છે, નવો નવો વિસ્તાર તમને જોવા મળે છે, ત્યાં કેટલીક તકલીફો એવી રીતે શરૂઆતમાં પડે છે કે એનાથી તમે ગણાવ છો જે રીતે હું પણ ગણાયો અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે એ કદાચ મોટા ભાગે વર્કિંગ એલ્યુમનાઈ છે, તો એ લોકો પણ કેવી રીતે આગળ વધ્યા. શરૂઆતમાં જ્યારે તમે તકલીફ વેઠો છો, મુશ્કેલી વેઠો છો, સામનો કરો છો, ત્યાર પછી તમે ફરી પાછા જ્યારે થોડોક એક્સપિરિયન્સ લઈ અને કોઈક જગ્યાએ બદલવી હોય તો એ એક્સપિરિયન્સ તમને તમારા ગામ ઘરની નજીક સુધી લઈ જઈ શકે છે. પોતાનો બિઝનેસ પણ તમે એ એક્સપિરિયન્સ દ્વારા શરૂ કરી શકો છો જે તમારા ઘરની કે ગામની નજીકમાં હોય. તો વધારે ખાસ મારે કંઈ કહેવું નથી કારણ કે સમયની મારી પાસે પણ મર્યાદા છે, એટલે વધારે સારા ઓપ્શન અથવા તો ઓપોર્ચ્યુનિટી જે છે એ આપણા ઘર કે ગામથી
દૂર છે નહીં કે આપણા ઘર અને ગામની નજીક. હા, કેટલાક પ્રશ્નો એવા હશે કે જેમાં તમારે માતા પિતાની સાથે ડિસ્કશન કરવું પડશે, વિચારવું પડશે કે આટલે દૂર જવું કે ના જવું. અને ફિમેલ કેન્ડિડેટ જ્યારે ગર્લ્સ અથવા છોકરીઓ હોય છે, એમના માટે ચોક્કસ પોતાના માતા પિતાને પ્રશ્નો થાય કે મારી છોકરી એકલી કેવી રીતે રહેશે. પણ ઘણા બધા ઓર્ગેનાઇઝેશનના ઘણા બધા સ્ટુડન્ટ છે, એક અંતરિયાળ વિસ્તારો અને આદિવાસી વિસ્તારોની જે દીકરીઓ છે એ 250-300 કિલોમીટર દૂર એ પોતાની રીતે એકલી રહીને નોકરી કરે છે, જ્યાં કદી એ લોકોએ શહેર જોયું નતું અને 2-3 વર્ષથી એ લોકો સરસ રીતે નોકરી કરે છે અને પોતાના કુટુંબને જે 2-3 હજાર રૂપિયાની પણ જે મદદ કરે છે એના દ્વારા એમની પણ આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો છે. તો જો ખરેખર આપણે કંઈક કરવા માંગીએ છે, તમારું કરિયર બનાવવા જો તમે માંગો છો, તો એટલા બધા ઓપ્શન શહેરમાં રહેલા છે, મેટ્રો સિટીની અંદર રહેલા છે કે તમે એક્સપિરિયન્સ લઈ અને તમે પ્રમોશન લઈ અને તમે આગળ ને આગળ વધી શકો છો. અને જ્યારે તમને લાગે કે ના, હવે મારે પાછું ઘર બાજુ જવું છે, તો એ એક્સપિરિયન્સ અને એ સ્કિલની સાથે તમે તમારા ઘરની નજીકમાં પહોંચી શકો છો. તો બસ મારું આટલું જ કહેવું હતું. થેન્ક યુ મને નવજીવન ટ્રસ્ટ તરફથી જે સમય આપવામાં આવ્યો અને મારી વાત આપ બધાએ સાંભળી એ બદલ આપ સૌનો આભારી છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ અલ્પન સર, કે ખૂબ જ મોટિવેશન. અને અલ્પન સરનું તો મોટિવેશન હંમેશા અમને મળતું જ રહે છે. અલ્પન સર, વિક્રાંત સર જ્યારે પણ મારા સેન્ટરમાં આવે છે કે કોઈ પણ મારી વર્ચ્યુઅલી મીટિંગ હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય, તો અચૂક અમને ક્વેસ્ટ તરફથી એક મોટિવેશન મળે છે. તો વેરી 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 થેન્ક યુ અલ્પન સર, કે આજના કાર્યક્રમમાં પણ અમારા યુવાનોને ખૂબ જ મોટિવેશન આપે આપ્યું છે. અને હવે પછી હું ઇન્વાઇટ કરીશ શ્રી રવિભાઈ રૂપારેલિયાને, કે જ્યારે આપણે તાલીમ આપીએ છીએ સ્ટુડન્ટ્સને, તો તાલીમમાં એમ્પ્લોયરનો ખૂબ મોટો રોલ હોય છે. કે તાલીમ તો આપણે આપી દઈએ પણ એમને નોકરીમાં કોણ રાખશે? તો જે એમ્પ્લોયર એમને નોકરીનો એક ચાન્સ આપે છે ફ્રેશરને, તો એવા એક એમ્પ્લોયર છે દ્વારકામાં અમારે રવિભાઈ, તેમની ગ્રાન્ડ દ્વારકા હોટલના એ ઓનર છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સને એમણે ઓપોર્ચ્યુનિટી આપી છે. તો હું રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ રવિભાઈને કે પોતાની ફિલિંગ વ્યક્ત કરશે. શ્રી રવિભાઈ રૂપારેલિયા. જય દ્વારકાધીશ ભરતભાઈ. આ નવજીવન ટ્રસ્ટ બહુ સરસ છે તમારો કાર્યક્રમ આખો, અને જેટલા છોકરાઓને તમે ત્યાંથી પ્રોત્સાહિત કરો છો, ટ્રેન કરો છો, બરાબર છે, એ છોકરાઓને ઘડવાનું કામ અમારું છે. અને તમારે ત્યાંથી જે પણ છોકરાઓ બહુ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીમાં અત્યારે આગળ વધી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને એક નવી તકો મળતી રહે છે. અને આ ખૂબ સરસ કાર્યક્રમ છે. નવજીવન ટ્રસ્ટના અમે પણ આપીએ છીએ કે ભાઈ અમે ત્યાં તમારે ત્યાંથી અમને ભલે ફ્રેશર છોકરાઓ, પણ તમે જે ટ્રેનિંગ પૂરી પાડીને મોકલો છો ને, એ પણ એક નવું આખું છે કે જે પરફેક્ટ ટ્રેન છોકરાઓ અમને મળે છે. અમે એમ કહીએ તો પણ ચાલે, અમારે એમ લોકોને ખાલી એક વાર સમજાવવું પડે છે અને તરત એ લોકો આમાં ઘડાઈ જાય છે, બરાબર છે. બાકી બધું નવજીવન ટ્રસ્ટ દ્વારા જે તમે બધા ઓપોર્ચ્યુનિટી છોકરાઓને અત્યારે હાલની નવા યુવા પેઢીઓને મળે છે તાલીમો બધી, એ બહુ સારું એવું છે અને અમે પણ તમારા આભારી છીએ. જય દ્વારકાધીશ. થેન્ક યુ રવિ સર, તમે તમારી જે સ્પીચ અમારી સાથે શેર કરી. સો જે આપણો કોર્સ કરિક્યુલમ છે ક્વેસ્ટનો, એ બહુ સારો છે. એમાંથી વિદ્યાર્થી ઘણું બધું શીખે છે અને એને કઈ રીતે અપ્લાય કરવું એ પણ એ લોકો શીખે છે. ખાસ કરીને લાઈફ સ્કિલ, કે એના અંદર જે એક સારા જીવન જીવવાની કળા આપણે સ્ટુડન્ટ્સને શીખવાડીએ છીએ. કેમ કે જીવન એ સૌથી મોટી શાળા છે અને તમને ક્યારેય ખબર નથી હોતી કે તમે કયા વર્ગમાં છો અને તમને કઈ પરીક્ષા આપવાની છે. સો એક ટ્રેનિંગનો જેટલો રોલ છે
એક સક્સેસફુલ કરિયર માટે, તો એ પેરેન્ટ્સનો પણ એટલો જ રોલ છે. કેમ કે જ્યારે આપણે વર્ચ્યુઅલી ક્લાસીસ કન્ડક્ટ કરી છીએ તો જે 1.5 કલાકના ડ્યુરેશનમાં જે સ્ટુડન્ટ્સ ફોન દ્વારા શીખે છે, તો પેરેન્ટ્સને એ જાણવું જોઈએ કે શું કરે છે, શું શીખે છે, કઈ રીતે શીખે છે વર્ચ્યુઅલી પ્લેટફોર્મથી. તો આવી જ રીતે એક રાજકોટ સેન્ટરના એક વિદ્યાર્થીના વાલી શીતલબેન ગોસાઈના વાલીને હું ઇન્વાઇટ કરીશ કે એ પોતાનું એક્સપિરિયન્સ છે એ શેર કરે. સો પ્લીઝ શીતલબેન ગોસાઈ, તમારા વાલીને ઇન્વાઇટ કરો. ગુડ મોર્નિંગ માનનીય નવજીવન ટ્રસ્ટના અગ્રણીઓને. મારું કહેવાનું એ જ કે ઓનલાઈન ક્લાસ ગઈ બેચમાં મારા બાબાએ કરેલું. હું ડોક્ટર મુનાબેનને ત્યાં રસોઈ કરું છું, તે આપણા નવજીવન ટ્રસ્ટમાં લેક્ચર લેવા માટે આવતા. એમણે મને રિફર કરેલું કે શીતલબેન ઓનલાઈન ક્લાસ છે નર્સિંગનો અને બાળકો માટે ખૂબ સારો છે. મારા દીકરાએ 12th કમ્પ્લીટ કરેલું, પણ આપને ખ્યાલ ના હોય કે આગળ છોકરાઓને કઈ ફિલ્ડમાં મોકલવું, શું કરવું. પછી નવજીવન ટ્રસ્ટમાં સાહિલ સર સાથે, હર્ષા મેમ સાથે વાત કરી, મને ક્લાસ જોઈન કર્યો. મેડમ ખૂબ ખૂબ સરસ છે નવજીવન ટ્રસ્ટનું કામ. કે રાજકોટમાં રહીને અમને લોકોને ખ્યાલ નહોતો કે આવું પણ ટ્રસ્ટ છે કે જે આજની યુવા પેઢીને એક સાચો રસ્તો દેખાડે છે. કે ભણતર છે બાળકો પાસે, પણ કઈ ફિલ્ડમાં આગળ વધવું એ આજના યુવા પેઢીને ખબર નથી. પણ સાહિલ સર, હર્ષા મેમ જે નર્સિંગનો કોર્સ ચલાવે છે, તે સાહિલ સર H2O નો સ્કિલ ટુ સક્સેસ, લોરેન્સ સર ઇંગ્લિશનો ક્લાસ લે છે, બહુ સરસ શીખવાડે છે. ઘણી વાર આપને વાલી તરીકે થાય કે ઓનલાઈન ક્લાસ છે તો શું કરાવતા છે, ત્યારે એનો અમે પણ એની સાથે જોડાય છે અને અમને પણ ઘણું શીખવા મળે છે કે સ્કિલ ટુ સક્સેસ છે એમાં, કે આજની યુવા પેઢીને સાચો રસ્તો ભણતર છે પણ એમના માટે શું કરવું. જેમ કે વારસો ધંધો હોય ને કે ડોક્ટરના છોકરાઓ ડોક્ટર, એન્જિનિયરના છોકરા એન્જિનિયર, એવું નથી મેડમ. કે છોકરાઓમાં જે આવડત છે એ ફિલ્ડમાં આગળ વધવું માટે જે શિક્ષક ગુરુ તરીકે સ્કૂલમાં શીખડાવે એ જ રીતે નવજીવન ટ્રસ્ટના સરસ બહુ સરસ શીખડાવે છે. માટે મારે ગુરુને ખૂબ ખૂબ વંદન. માટે બે લાઈન કહું, રસમ અહીંની જુદી નિયમ સાવ અનોખા, અમારે તો શબ્દો એ જ કંકુ ને ચોખા, અમારે તો શબ્દો એ જ કંકુ ને ચોખા, અહીંયા તો જ્ઞાનના સરોવર ને ઝરણા, અમારે તો શબ્દો એ જ કંકુ ને ચોખા. લાસ્ટ બે લાઈન કહી અને વિરામ આપીશ મારી ભાષાને. મને કબીરજીનો એક દોહો યાદ આવે છે, ગુરુ ગોવિંદ દોનું ખડે હે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. માટે નવજીવન ટ્રસ્ટના તમામ અગ્રણીઓને, શિક્ષકોને મારા મનથી ખૂબ ખૂબ વંદન કે આવનારી યુવા પેઢીને એ લોકો સાચો રસ્તો દેખાડે છે, જે વાલી તરીકે અમે નથી કરી શકતા એ નવજીવન સેવા ટ્રસ્ટ કરે છે. અને આ ભવિષ્યમાં નવજીવન ટ્રસ્ટ ખૂબ આગળ વધે અને યુવા પેઢીને સાચો રસ્તો દેખાડે તેવી મારી ઈશ્વરને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ આભાર શીતલબેન. શીતલબેનને પણ સારા ગુરુ મળ્યા હશે, સારા ટીચર મળ્યા હશે, સારા શિક્ષક મળ્યા હશે કે સારા માતા પિતા મળ્યા હશે. એમનું આ પ્રૂફ છે કે એમના સારા શબ્દો દ્વારા એમણે સરસ એવું પોતાના મંતવ્યો કીધા, કે આવા સરસ મજાના દોહા, સરસ મજાના સેન્ટેન્સ, સરસ મજાના વાક્યો એ એમને એમ ક્યાંયથી મળતું નથી. તો થેન્ક યુ વેરી મચ શીતલબેન. અને યુવાનો માટે હું કહું તો મંજિલે ઉન્હી કો મિલતી હૈ કે જિનકે સપનો મેં જાન હોતી હૈ, મંજિલ હૈ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. સપના તો બધા જોયે છે પણ સપનામાં કંઈક તાકાત હોવી જોઈએ. મંજિલ હૈ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, હોંસલો સે ઉડાન હોતી હૈ, સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ. તો આવા જેણે ખૂબ જ ઉત્કટ હોંસલાથી જેમણે ઉડાન ભરી છે એવા સ્ટુડન્ટ્સ છે અલગ અલગ NTI માંથી. NTI ભીમરાણાથી છે, NTI રાજકોટથી છે, NTI સુરેન્દ્રનગરથી છે, NTI ભુજથી છે, NTI મોરબીથી છે. તો જેણે જેણે સફળતા મેળવી છે અને આવા તારલાઓ છે, તો એમનો એવો સુંદર એક વિડીયો રજૂ કરે છે સુરેન્દ્રનગર ટીમ, અનિલ સર એન્ડ ટીમ. નમસ્કાર મિત્રો, મારું નામ ધર્મરાજ પરમાર છે, ઓપ્ટોમેટ્રિસ્ટ છું.
હું સુરેન્દ્રનગરથી બિલોંગ કરું છું અને હું નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સુરેન્દ્રનગરનો સ્કિલ ટુ સક્સેસનો વિદ્યાર્થી છું કે જ્યાં મને ઓનલાઈન પ્લેટફોર્મ મીડિયાનો આપણા કરિયરમાં કઈ રીતે યુઝ કરવો એ શીખવામાં આવ્યું હતું, જેના થકી હાલ હું બ્લોગિંગ કરી રહ્યો છું અને ત્યાંથી મને સારી એવી ઇન્કમ પણ થઈ રહી છે, જેના બદલ હું નવજીવન ટ્રસ્ટ અને ક્વેસ્ટ એલાયન્સનો આભારી છું. ધન્યવાદ. ચાવડા નિહાલ રમેશભાઈ છે અને મેં નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ સીસી સેન્ટરમાં કસ્ટમર ઇન્ટરેક્શનમાં એડમિશન લીધું હતું અને તેના દ્વારા મેં લાઈફ સ્કિલ, ઇંગ્લિશ, વર્ક પ્લેસ, માય કેરિયર, રિટેલ એન્ડ કસ્ટમર ઇન્ટરેક્શન, નોન વર્બલ કોમ્યુનિકેશન, સ્વોટ, ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન એન્ડ ઓપન એન્ડેડ ક્વેશ્ચન, આસ્કિંગ એન્ડ આન્સરિંગ ક્વેશ્ચન વગેરે જેવી માહિતી મેળવી અને ગૂગલ મીટ અને ગૂગલ ક્લાસરૂમ જેવી એપ પણ ચલાવતા શીખી. આના લીધે હું વેસ્ટ અલાયન્સ અને નવજીવન ટ્રસ્ટનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું મારા એવા પ્રિય હાર્દિક સર અને કલ્પેશ સરનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સો થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ, મારું નામ અભય માનજેતા, હું મોરબીથી છું. મેં નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે સ્કિલ ટુ સક્સીડ નામનો કોર્સ કર્યો છે. સ્કિલ ટુ સક્સીડ કોર્સમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે. વાત કરીએ તો બેઝિક ઇંગ્લિશ એટલે કે જે રોજિંદા જીવનમાં આપણે જે ઉપયોગ કરીએ છીએ તે, ત્યારબાદ કમ્યુનિકેશન સ્કિલ, જે એક સારી કમ્યુનિકેશન સ્કિલ કે આપણે કોઈ જોડે વાતચીત કઈ રીતે કરવી જોઈએ તે, સોલ્વ યોર પ્રોબ્લેમ. બરાબર, આપણા જીવનની અંદર ઘણા બધા એવા પ્રોબ્લેમ આવતા હોય છે તો એને સોલ્વ કઈ રીતે કરવો એ. ત્યારબાદ ડિજિટલ સ્કિલ, ડિજિટલ સ્કિલની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, ઇન્ટરનેટ શું છે, એક સ્ટ્રોંગ પાસવર્ડ કઈ રીતે બનાવવો જોઈએ. બરાબર, આજના યુગમાં તમે જોઈ રહ્યા છો કે ઇન્ટરનેટનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો એના માટે કોઈ હેકર આપણને હેક ના કરી શકે તેના માટે એક સ્ટ્રોંગ પાસવર્ડ પણ જરૂરી છે. તો સ્ટ્રોંગ પાસવર્ડ કઈ રીતે બનાવવો એ પણ અમે આ કોર્સમાંથી શીખ્યા છીએ. ત્યારબાદ કેરિયર પ્લાનિંગ, તો કેરિયર કઈ રીતે આપણે બનાવવું જોઈએ, આપણો કોઈ પણ ગોલ હોય એ કઈ રીતે અચીવ કરવો જોઈએ, શોર્ટ ટર્મ હોય, લોંગ ટર્મ ગોલ હોય, તો એ ગોલને આપણે કઈ રીતે આપણે કરીએ, તો કેરિયર સ્કિલ પણ અમે આ કોર્સમાંથી શીખ્યા છીએ. ત્યારબાદ ઇન્ટરવ્યૂ, ઇન્ટરવ્યૂ આપતા જતા પહેલા આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, પર્સનાલિટી છે, બોડી લેંગ્વેજ છે, બરાબર છે. ત્યારબાદ જોબ, અમે ઓનલાઈન જોબ કઈ રીતે શોધવી જોઈએ એ પણ અમને આ કોર્સમાંથી શીખવા મળ્યું છે. ત્યારબાદ આપણને જોબ મળી જાય છે અથવા જોબ પહેલા અને જોબ પછી આપણે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ, આ બધી જ વસ્તુઓ અમે, આ સિવાય પણ અમે ઘણી બધી બાબતો આ સ્કિલ ટુ સક્સીડ નામના કોર્સમાંથી શીખ્યા છીએ. હેલો એવરીવન, મારું નામ હેતરા એડવાલ છે, હું રાજકોટમાં રહું છું. મેં નવજીવન ટ્રસ્ટ સંસ્થામાંથી સ્કિલ ટુ સક્સેસ માટેનો કોર્સ કર્યો છે અને આ કોર્સ કરવાથી મારી સ્કિલમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે. આ કોર્સની અંદર મને ઇંગ્લિશ સ્પીકિંગ, કોમ્પ્યુટર નોલેજ, કોમ્યુનિકેશન કેવી રીતે કરવું તે વિશેની વિગતવાર માહિતી દરેક ફેકલ્ટી દ્વારા મને મળી છે. જ્યારે પણ આપણે જોબ માટે જઈએ છીએ ત્યારે જે ઇન્ટરવ્યૂ માટેની જે સ્કિલ હોય ને, એ સ્કિલ વિશેની, એમાં શું કરવું જોઈએ, કેવી રીતના કપડાં પહેરીને જવું જોઈએ, કેવી રીતે તમારી હેરસ્ટાઇલ હોવી જોઈએ, એ દરેક વિશેની વિગતવાર માહિતી મને આ સંસ્થા દ્વારા મળી છે. હું આ સંસ્થાની ફેકલ્ટીની ખૂબ ખૂબ આભારી છું કે જેઓએ એમનો અમૂલ્ય સમય આપ્યો. My name is Dhingani Krupa. I am studying in FIB. I am belong to Nanimaru. I am in Navjeevan Technical Institute, Rajkot CC Center, in the customer interaction tarike admission lidhu hatu. Tenathi mane ghano badhu sikhva pan mali ane janva pan mali. Tena dwara life skill, English, workplace visheni jankari mali. Sathe sathe Google Meet ane Google Classroom jevi online apps par avde. Have hu aa course dwara inspired thaine higher study karva ichchu chu. Tethi hu Quest Alliance ane Navjeevan Trust nu કમ્યુનિકેશન, ઇંગ્લિશ અને વર્ક સ્કિલની ટ્રેનિંગ લીધી છે. આ ટ્રેનિંગ મને મારા અત્યાર સુધીના અભ્યાસમાં મને ક્યાંય પણ શીખવા મળી નથી, તેથી આ કોર્સથી હું બહુ પ્રભાવિત છું. તેથી નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને
ક્વેસ્ટ એલાયન્સને હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ રાઠોડ પરત છે. મેં કોરોના મહામારી સમી પરિસ્થિતિમાં નવજીવન ટ્રસ્ટ સુરેન્દ્રનગર ખાતે સ્કિલ ટુ સક્સેસ પ્રોજેક્ટ અંતર્ગત રિટેલ કસ્ટમર ઇન્ટરેક્શનનો કોર્સ કરેલ છે, જેમાં એટીટ્યુડ, ગોલ સેટિંગ, કરિયર ગાઈડન્સ, ટાઈમ અને મની મેનેજમેન્ટ વિશે ખૂબ જ વિસ્તારથી શીખવા મળ્યું, જેના બદલ હું નવજીવન ટ્રસ્ટ અને ક્વેસ્ટલાઇન સંસ્થાનો આભારી છું. થેન્ક યુ. મારું નામ માણેક લતા વરજામ્પા, હું મીઠાપુરમાં રહું છું. મેં ભીમરાણામાં ક્વેસ્ટ એલાયન્સ કોર્સની ઓનલાઈન તાલીમ લીધેલી છે. તેમાં અમને ઘણું બધું શીખવવામાં આવ્યું છે. સમયનો બચાવ કરીને અમને ઘર બેઠા આ ઓનલાઈન તાલીમ આપવામાં આવી છે. અમને સ્કિલ ટુ સક્સેસ, જોબ સ્કિલ્સ અને સ્પોકન ઇંગ્લિશની તાલીમ આપવામાં આવી છે. જીવનમાં કેવી રીતે સફળતા મેળવવી તે અમને ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે. My name is Archana Ludi. I belong to Nani Vaudi. I am studying in TYBA. My Navjeevan Technical Institute, Rajkot, CC Center, my customer interaction, my admission lethu hatu. Channel dwara life skill, English, workplace, vagere vishe ghani badhi jankari mali. Sathe sathe Google Meet, Google Classroom, jevi online એપ પણ યુઝ કરતા આવી તેના માટે. વેસ્ટ એલાયન્સ અને નવજીવન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મેરા નામ પ્રકાશ મરકામ હૈ. મેં નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ કોસ્ટ એલાયન્સ મેં S2S કા કોર્સ કિયા હૈ, જિસમેં લાઈફ સ્કિલ, વર્ક સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ સીખા, જિસમેં જહાં મેં કામ કરતા હું વહા યે સારી ચીજ કામ મે આતે હૈ. તો મે નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ કોસ્ટ એલાયન્સ નું આભારી છું. થેન્ક યુ વેરી મચ. હું નેહા ગઢવી, દ્વારકા થી ભીમરાણા ખાતે આવેલ પ્રેરણા નવજીવન ટ્રસ્ટ માં સ્કિલ ટુ સક્સેસ S2S નો કોર્સ ભરત સર તથા નરેન્દ્ર સર ના માર્ગદર્શન હેઠળ કરેલ છે, જેમાં અમને લાઈફ સ્કિલ, ડિસિઝન મેકિંગ, ઇંગ્લિશ ગ્રામર તથા ટાઈમ મેનેજમેન્ટ આ બધું આ ટ્રેનિંગ દરમિયાન અમને શીખવવામાં આવ્યું છે. તે માટે હું ક્વેસ્ટ એલાયન્સીસ અને પ્રેરણા નવજીવન ટ્રસ્ટને ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ્સ. ખૂબ સુંદર વિડીયો આપણે અત્યારે જોયો સ્ટુડન્ટ્સ ફીડબેકનો, કેમ કે આપણે જે સ્કિલ્સ ટુ તાલીમ આપી છે એ કેટલી ઇફેક્ટિવ છે એ સ્ટુડન્ટ્સના વેલ્યુએબલ ફીડબેક પરથી જ આપણે ખ્યાલ આવે છે. સો બધા સ્ટુડન્ટ્સે પોતાના ફીડબેક શેર કર્યા, એના માટે થેન્ક યુ. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ સુરેન્દ્રનગર ટીમ ઓલ્સો, કે જે એમને બધાએ સ્ટુડન્ટ્સના ફીડબેક એક પ્રોપર વિડીયોમાં ક્રિએટ કર્યા એન્ડ અહીંયા પ્રેઝન્ટ કર્યા. આવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે લોકોએ ટ્રેનિંગ લીધી છે એન્ડ સક્સેસફુલ બન્યા છે, બટ જે આપણે એક ટાઈમની લિમિટેશન છે જેના લીધે આપણે સિલેક્ટિવ લોકોના ફીડબેક્સ અહીંયા વિડીયોમાં લીધા છે એન્ડ અહીંયા પ્રેઝન્ટ કર્યા છે. સો વેરી નાઇસ વિડીયો. સો નાવ આઈ રિક્વેસ્ટ સક્સેસ સ્ટોરી આપણે એક જોશું સુરેન્દ્રનગર સેન્ટરથી, જે સાણી દીપિકાબેનની. સો દીપિકાબેન, પ્લીઝ પ્રેઝન્ટ યોર સ્ટોરી. હેલો, બધાને મારો અવાજ આવે છે? યસ દીપિકાબેન, વોઇસ આવે છે. ઓકે, થેન્ક યુ. મારું નામ દેશાણી દીપિકા છે. હું સુરેન્દ્રનગર NTIમાં S2S નો કોર્સ કરેલો છે. મેં લોકડાઉન સમય દરમિયાન જ્યારે બધી સ્કૂલ્સ કોલેજની બંધ હતી ત્યારે મને સોશિયલ મીડિયા અને સ્ટેટસ પરથી મને S2S ની માહિતી મળી હતી. પછી હું અનિલ સરને, સુરેન્દ્રનગર નવજીવન ટ્રસ્ટમાં અનિલ શિવારી સરને મળવા ગઈ હતી. તેમની પાસે મેં S2S ની બધી માહિતી લીધી હતી અને પછી તેમાં એડમિશન લીધું હતું. તેના દ્વારા મને ઘણું બધું શીખવા મળ્યું છે, જેમાં સ્કિલ ટુ સક્સેસમાંથી ત્યાં અંદર આપણામાં અંદર રહેલી સ્કિલ્સ જાણવા મળી છે. રિટેલ કસ્ટમર્સ છે, ઓપન એન્ડેડ ક્વેશ્ચન, ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન, એન્ડ સ્પેશિયલી અત્યારે જે ઇન્ટરનેટનો જમાનો છે તો એની અંદર ગૂગલ સર્ચ એન્જિન્સ છે કે તેમાંથી તમે શું સર્ચ કરી શકો છો, તેના દ્વારા તમે તમારું ડિજિટલ રિઝ્યુમ બનાવી શકો છો. અને અત્યારે જોબની એટલી બધી રિક્વાયરમેન્ટ હોય છે જેમાં તમારે કઈ રીતે જવું, તમારી બોડી લેંગ્વેજ છે, તમારું રિઝ્યુમ કેવું હોવું જોઈએ, તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ, એ બધા જ વિશે અમને ડીપમાં જાણવા અને શીખવા મળ્યું છે. સર આપણે
કોઈ સાથે વાતચીત કરીએ, કોમ્યુનિકેશન કરીએ તો કઈ રીતે કરવું જોઈએ તે બધું જાણવા શીખવા મળ્યું છે. તેના દ્વારા મેં જે S2S નો કોર્સ જોઈન કર્યો, ત્યારબાદ થોડાક સમયમાં એક વેકેન્સી આવી હતી જેમાં અનિલ સરના એક મિત્ર દ્વારા મને ઓપોર્ચ્યુનિટી મળી હતી કે જેમાં હું ઇન્ટરવ્યુ દેવા ગઈ હતી, જેમાં મને સિલેક્શન થયું હતું. જે ગણતર સંસ્થા દ્વારા ચાલતો એક પ્રોજેક્ટ છે ચાઇલ્ડ હેલ્પલાઇન, જેમાં હું જોબ કરું છું, જે સુરેન્દ્રનગરમાં TB હોસ્પિટલ સામે અમારી ઓફિસ આવી છે, જે બાળકોને લગતા કાર્ય કામ કરે છે. જેમ 181 મહિલા હેલ્પલાઇન છે તેમ 10-9-8 એમ બાળકોની હેલ્પલાઇન છે, જેમાં બાળકોને લગતી બધી જ કામગીરી કરવામાં આવે છે. કોઈ પણ મુસીબત સમયમાં બાળકને જરૂરિયાત હોય તો એ 10-9-8માં ફોન કરી શકે છે. તમે લોકો પણ કોઈ પણ તમારી આજુબાજુમાં કોઈ અનાથ બાળકો હોય, કોઈ સિંગલ પેરેન્ટ્સ બાળકો હોય, કે કોઈ મેડિકલની જરૂરિયાત બાળકો હોય, કે કોઈ એવું બાળક હોય જેને ભણવું હોય પણ તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને એ ભણવા માંગતા હોય, તો તમે 10-9-8માં ફોન કરી શકો છો. મને નવજીવન દ્વારા ઘણું બધું શીખવા મળ્યું છે, તેમાંથી જ મને સ્કિલ્સ મળી છે અને સ્પેશિયલી કોમ્યુનિકેશન કરતાં વધુ ફાવ્યું છે, જેના હિસાબે હું અત્યારે અહીંયા બેઠી છું અને આ જોબ કરું છું. તો હું મારા સારા કરિયર માટે આ થેન્ક્સ નવજીવન, થેન્ક યુ અનિલ સર, વિવેક સર એન્ડ ક્વેસ્ટ એલાયન્સ કે જેના દ્વારા મને આ બધું શીખવા મળ્યું છે, જેમાંથી હું અહીંયા પહોંચી છું અને મને ગોલ્સ સેટ કરવા મળ્યો છે, જેમાં અમને શોર્ટ એનાલિસિસ પણ શીખવા મળ્યું છે, જેમાં તમે લોંગ ટાઈમ મીડિયમ્સ એન્ડ લાસ્ટ ટાઈમ ગોલ સેટ કરી શકો છો અને તમારું ભવિષ્ય સારું કરી શકો છો. તો ક્વેસ્ટ એલાયન્સ માટે પણ થેન્ક યુ અલ્પન સર એન્ડ અજીત સર, થેન્ક યુ સો મચ નવજીવન એન્ડ ઓલ ઓફ નવજીવન સ્ટાફ અહીં મારી, અને થેન્ક યુ કે મને અહીંયા બોલવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દીપિકાબેન, તમે તમારી સ્ટોરી શેર કરી. ઓકે, સો હવે આપણે એક રાજકોટ સેન્ટરથી એક પરફોર્મન્સ જોશું જે આપણા એલ્યુમનાઈનો છે. સો આઈ રિક્વેસ્ટ કે તમારી પરફોર્મન્સ તમે પ્રેઝન્ટ. રાજકોટ સેન્ટર થી જે પરફોર્મન્સ છે સોંગ નું એલ્યુમનાઈ નું. હેલો, હા ઓકે, યસ એમ આઈ ઓડિબલ? Could you just give me a minute? Just want to set up everything. Okay, we are about to start. All by aapka video bhi on kar do. Yes. रास्ते आगे पाँव से आगे जिंदगी से चल कुछ और भी मांगे, रास्ते आगे पाँव से आगे जिंदगी से चल कुछ और भी मांगे, चाहे वही ले चाहे जहां Sabriya
बादल चुगेंगे जब तक तुझे एहसास है जागे देखे मेरा किसाना ये कृष्ण की है ये प्यास है क्यों ढूंढना पैरों के निशान जाए वही ले जाए जहां सब यहां सब यहां सब यहां क्या ये अंधेरे दोनों से आगे है मंजर तेरे क्यों रोशनी तू तेरा तलाश तेरी मशाले अंदर तेरे talks about his struggles and his lifestyle and how he struggled right out through his acting career. And this is exactly what, and it talks about how all the people around him gave him the hope and made him achieve his dream. And this is exactly what all the quest, all the Navjeevan staff did for all of us. They have given us थैंक यू सो मच लेनिन पॉल. आपका माइक क्यों म्यूट हो गया है? हाँ ओके अभी आप कह सकते हो. यस यू जस्ट नाउ म्यूटेड ઓકે સો થેન્ક યુ વેરી મચ લેનિન પોલ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. તો અમારા એવા લોરેન્સ સર છે જે જો અમારે લોરેન્સ સર હે તો ઉનકે બેટે તો ટેલેન્ટેડ હોંગે હી. તો એના માટે લેન એન્ડ પોલ કે લિયે હમ બહોત સી એક તાલિયાં બજા દે. તો માઇક અનમ્યુટ કરીને એક જોરદાર તાળી થઈ જાય લેન અને પોલ બંને ભાઈઓ માટે. ખૂબ સુંદર રીતે બધાને મનોરંજન કરાવ્યું. એક આપણે ઘણા સમયથી સ્ટોરીઓ સાંભળતા હતા, ઘણા સમયથી સારી એવી જે મોટિવેશન સ્પીચ સાંભળતા હતા, પણ લેન અને પોલભાઈ ખૂબ સરસ બધાને આનંદ કરાવી દીધો, બધાને મજા કરાવી દીધી. તો હવે હું એક કેન્ડિડેટને બોલાવીશ, અમારા ભીમરાણા સેન્ટરના જ છે, પૂરીબેન છે, કે જેમણે કેવા કેવા સંજોગોમાંથી આગળ વધ્યા છે અને ક્વેસ્ટ એલાયન્સના કોર્સ પછી એમને કેવી કેવી મદદ મળી છે અને શું શું એમને ફિલિંગ્સ છે. તો પૂરીબેન લઈને આવે છે પોતાના થોટ્સ.
તો પુરીબેન ને હું રિક્વેસ્ટ કરીશ કે પોતાની સક્સેસ સ્ટોરી કહે છે. પુરીબેન યસ, પુરીબેન તમારો વોઇસ અને માઇક ચાલુ કરી અને તમે તમારી સ્ટોરી કહી શકો છો. માણેકપુરીબેન હેલો, હા વોઇસ આવે છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હા, અને તમારો વિડિયો પણ ઓન કરી દેજો. સર પબ્લિક પ્લેસમાં છો, વિડિયો પ્લીઝ. ઓકે ઓકે, ગુડ ગુડ, તો તમારી સ્ટોરી કહી શકો છો. મારું નામ માણેકપુરીબેન છે, હું વસાઈથી બિલોંગ કરું છું અને આપણે સ્કિલ ટુ સક્સેસનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. એના પહેલા પણ હું પ્રેરણા નવજીવન ટ્રસ્ટમાં તાલીમ લીધેલી છે અને અત્યારે અમે બધા લોકડાઉન દરમિયાન આપણી જે ફોન દ્વારા જે તાલીમ લેવાતી હતી સ્કિલ ટુ સક્સેસ, તેમાં ભરત સર અને નરેન્દ્ર સરની દ્વારા અમે તાલીમ લીધી હતી, જેમાં મની મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ અને ઘણું બધું એ ઉપરાંત શીખવા મળ્યું. એના માટે ખૂબ ખૂબ આભાર નવજીવન ટ્રસ્ટનું. અને હું અત્યારે આપણે દ્વારકાની અંદર 10 બહેનોના ગ્રુપમાં જોડાણી, તેમાં પોતાનું એક ઉદ્યોગ શરૂ કરેલું છે બહેનોએ, અત્યારે સંયોગી સંસ્થા તરીકે ઈસે સાદીની સાથે છે. એમાં 400 લોકનો પ્લાન્ટ છે ને, આપણે બાલાજી અને ગોપાલ રાધે કેમ છે એની જેમ જ પ્લાન્ટ છે. 400 કેજીનું ટોટલી 18 જાતનો પ્રોડક્ટ અત્યારે બધી બહેનો બનાવે છે, એમાં હું એ કરું છું. કારણ કે પેલા મને પણ તકલીફ પડી હતી, હવે અત્યારે નથી પડતી, કારણ કે મેં તાલીમ લીધી સ્કિલ ટુ સક્સેસ ની. એટલે બસ સર, હું વધારે નહીં કહીશ કારણ કે અત્યારે હું પબ્લિક પ્લેસ માં છું ને એટલે, બટ સોરી આજે ના થઈ શકે, મારે કામ વધારે હતું. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. પુરીબેન જોડાયેલા છે, એમના વર્ક પ્લેસ ઉપરથી જોઈન થયા છે, એટલે થોડું કદાચ વર્કનું પણ ટેન્શન હોઈ શકે, ભાર હોઈ શકે. તો થેન્ક યુ પુરીબેન કે એક વસઈ જેવા ગામમાંથી તમે આગળ વધી અને સારી રીતે તમે આગળ વધ્યા છો. અને બીજું સ્ટુડન્ટ્સને બધાને રિક્વેસ્ટ છે કે સાજિદ સરે એક લિંક મોકલેલી છે, વચ્ચે જ્યારે પ્રોગ્રામ આપણો ચાલુ હતો ત્યારે લિંક મોકલેલી હતી અને અત્યારે પણ ફરીથી લિંક આપને મોકલી દેશે. તો એ લિંકમાં તમારા જે પ્રતિભાવો છે, તમારા ફીડબેક્સ છે તાલીમને લઈને, તો એ ફીડબેક્સ બધા સ્ટુડન્ટે ખાસ કરીને એ ભરવાના વિનંતી છે કે એ જે લિંક આવે તો એના ઉપર તમારા ફીડબેક તમે જરૂરથી આપજો. તો ફરીથી થેન્ક યુ વેરી મચ પુરીબેન. અને હવે હું રિક્વેસ્ટ કરીશ સક્સેસ સ્ટોરી ટેલેન્ટ રાજકોટથી લઈને કે સાહિલ સર એક વિડીયો પ્રેઝન્ટ કરશે પાયલબેનનો, તો એમનું ટેલેન્ટ શું છે અને ટેલેન્ટ પછી એમની આપણે સ્ટોરી જોશું. તો રિક્વેસ્ટ ટુ સાહિલ સર ફોર વિડીયો. Always riding in the back.
ગુડ, ખૂબ જ સરસ વિડીયો ટેલેન્ટનો આપણે જોયો. યસ સર, એમ આઈ ઓડિબલ? યસ યસ પાયલબેન. હેલો સર, એમ આઈ ઓકે? સો માય સેલ્ફ પાયલેશના, આઈ એમ ફ્રોમ બ્રાન્ડ. એઝ અ પ્રોફેશન ટીચર, સો એઝ યુ વિડીયો, તો હું એમ કે પેઇન્ટ ઇઝ માય પેશન એન્ડ પેઇન્ટિંગ માં કઈ કેવું છે. ફર્સ્ટ ઓફ ઓલ લાઈક ટુ થેન્ક નવજીવન ટ્રસ્ટ એન્ડ ક્રેસન લોરન્સ સાહિલ, બીકોઝ ધેમ આઈ ડિસાઈડ ફર્સ્ટ ઓફ ઓલ થિંગ વોઝ લાઈક ઓલ ફાઈવ મિક્સ ઇંગ્લિશ. સો પાપાને વાત કરી એવી રીતે કહું છું. ત્યારે યુ નો ક્રેસન સર એન્ડ સાહિલ સર યુઝ ટુ ગીવ મી સમ સજેશન્સ એન્ડ દે યુઝ ટુ મોટિવેટ મી. સો તો હું એ લોકોને થેન્કફુલ એટલા માટે છું, કેમ કે પહેલા હું બહુ કન્ફ્યુઝ હતી લાઈફમાં શું કરવું ને, કેમ કે મારું પેશન છે કે હું ડ્રોઈંગમાં જ આગળ વધું એન્ડ આઈ વોન્ટ ટુ બી અ પેઇન્ટર એન્ડ એ ફિલ્ડમાં આગળ વધું. તો ઘરેથી કઈ હા હતી નહીં એ લોકોની, પપ્પા એ લોકોની. તો બીકોઝ ઓફ ધીસ ફેસિલિટી આઈ કુડ ટેલ ટુ માય પેરેન્ટ કે મારે લાઈફ કરવું છે. કેવાય હિંમત કરવા લો કે ભાર નહીં હોય, તો ફાઈટ ઘરે કેવાની હિંમત કરી અને આઈ કે હું લાઈફમાં આગળ સક્સેસ મેળવી એન્ડ આઈ હેવ ડિસાઈડેડ ટુ ગો આઉટ ગુજરાત ટુ ડુ સમથિંગ ધીસ ફિલ્ડ. સો આઈ એમ રિયલી વેરી થેન્કફુલ ટુ નવજીવન ટ્રસ્ટ. કહેવાય છે ને કે આપણે લાઈફમાં આઈડિયલ્સ હોવા, I guess meals are my idea, these people, Crescent, Sahil sir, ke life my rasto batayo to show that is they to achieve my and teach over is my duty, is my. So I je par sikhvadyu other to mara life and jetli success che etli bhi aage se. Really, I would again say thank you so much. Thank you. Yes. Very good, પાયલબેન, ખૂબ જ આભાર પાયલબેનનો, કે એમણે ખૂબ જ સરસ સ્ટોરી કીધી છે. અને ઘણા સ્ટુડન્ટ્સની આપણે સ્ટોરી જોઈ, ટાઈમ લિમિટના કારણે કેટલાય બધા યુવાનો જે આમાં જોડાયેલા હતા, 150 જેટલા યુવાનો, તો ઘણાની સ્ટોરી આપણે લઈ પણ નથી શકતા, ઘણા ઉત્સુક હશે બોલવા માટે પણ. તો આવા જે યુવાનો છે કે જે આપણે, મેં પહેલા જ સેન્ટેન્સ આપને કીધું કે આ તો હજી થોડું ઝલક છે, આ તો તારલાવો છે, પણ આમ જોઈએ તો હજી આકાશ ભરેલું છે. તો બીજી વખત ઘણી વાર કઈ એવા કાર્યક્રમો થશે તો એમાં નેક્સ્ટ યુવાનોને પણ આપણે ચાન્સ આપશું, એમનો પણ આપણે લાભ લેશું. પણ યુવાનોના ઉદ્ગાર જોઈને એવું લાગે કે અભી તો અસલી મંજિલ પાના બાકી હૈ, અભી તો અસલી મંજિલ પાના બાકી હૈ, અભી તો ઇરાદો કા ઇમ્તહાન બાકી હૈ, અભી તો અસલી મંજિલ પાના બાકી હૈ, અભી તો ઇરાદો કા ઇમ્તહાન પાના બાકી હૈ, અભી તો તોલી હૈ મુઠ્ઠી ભર જમીન, અભી તો તોલી હૈ મુઠ્ઠી ભર જમીન, અભી તોલના આસમાન બાકી હૈ, તો અભી તો તોલના આસમાન બાકી હૈ. તો આવા જે યુવાનો આજે મળ્યા અને વર્ચ્યુઅલી એક મીટમાં મળ્યા, તો ખૂબ આનંદ થયો. અને આવા જે તાલીમ કાર્યક્રમો છે અને અમને જેનો ખાસ ગાઈડન્સ મળેલું છે અને એક દીવાદાંડી રૂપ છે એવા અમારા એચઓડી સર સાજિદ સર, કે જેમનું હંમેશા અમને માર્ગદર્શન મળે છે, તો હું સાજિદ સરને રિક્વેસ્ટ કરીશ કે આ કાર્યક્રમને વોટ ઓફ થેન્ક્સ કહી અને કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જશે. શ્રી સાજિદ સર.
તો મારો અવાજ આવે છે ભરતભાઈ? યસ યસ સાજી સર. સો હું સૌપ્રથમ તો સૌ એલ્યુમનાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજના રોજ આપે સૌ આપનો કિંમતી સમય કાઢી અને આ ઇવેન્ટમાં આપ જોડાણા છો. અને હું સ્પેશિયલ થેન્ક્સ કહી અમારા ગેસ્ટ જે કદાચ અત્યારે એમના બિઝી શેડ્યુલના કારણે અહીંયાથી નીકળી ગયા છે. સો ક્વેસ્ટ એલાયન્સના જે નેશનલ હેડ છે, જે આપણો S2S પ્રોગ્રામ છે, એમના શ્રી સિનિલ ફ્રાન્સિસ સર, અજીત સર છે, જે ગુજરાતનું કોઓર્ડિનેશન આખું સંભાળ છે, જે ગુજરાત હેડ છે આપણા વિક્રાંત સર જે છે, આપણી વચ્ચે જે ઉપસ્થિત હતા અલ્પનભાઈ પરમાર, પછી પુષ્પાબેન છે જે હંમેશા આપણને ગાઈડન્સ આપતા રહીએ છે, અને સૌથી લાસ્ટમાં જે અમારી જે અમને ખરેખર પ્રેરણા રોજ આપતા રહીએ છે અને અમારું જે માર્ગદર્શન કરે છે એવા અમારા નવજીવન સંસ્થાના ડાયરેક્ટર શ્રી ફાધર થોમસ મેથ્યુજી નો પણ હું ખૂબ ખૂબ અત્રે આભાર વ્યક્ત કરું છું કે એમને એમના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી અને આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. અને હું સ્પેશિયલ થેન્ક્સ કહીશ શ્રીમાન આશુતોષ સરનો પણ કે જે એમના સતત બિઝી શેડ્યુલમાંથી પણ એમને પણ સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા. તેમજ આપણી વચ્ચે આયુષ રસ્તોગી પણ હતા, અભિષેક મિશ્રા હતા, ઘણા બધા શ્રીમાન લોકો હતા, રવિભાઈ જે આપણા એમ્પ્લોયર છે એ પણ હતા, આપણી વચ્ચે એક પેરેન્ટ્સ પણ હતા કે જેમણે એમના વર્ક પ્લેસ ઉપરથી કે જે ડોક્ટર ને ત્યાં કામ કરે છે છતાં પણ એમને સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા. અને સ્પેશિયલ થેન્ક્સ હું NTI નવજીવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની દરેક અમારી ટીમ મેમ્બર્સને કહીશ કે જેમણે જે ખૂબ પ્રયત્ન કર્યા છેલ્લા 10-12 દિવસથી આ ઇવેન્ટની તૈયારી કરી અને ખરેખર એને એક ફાઇનલ રૂપ સુધી પહોંચાડ્યું અને આવું ખૂબ સુંદર આયોજન કર્યું. એમાં શ્રી ભરતભાઈ અને રશ્મિબેન કે જેમણે આવું સુંદર હોસ્ટ કરીને આ પ્રોગ્રામને આપણને અહીંયા સુધી પહોંચાડ્યો. નવજીવન ટ્રસ્ટ સુરેન્દ્રનગરની જે ટીમ છે, NTI સુરેન્દ્રનગરની ટીમ કે જેમણે આખું ટેકનિકલ પાર્ટ જે આખું સંભાળેલો એમણે, અને એ આપણી વચ્ચે જે કઈ પણ વિડીયો અને જે કઈ પણ રજૂઆતો હતી. ટીમ કેન બી મ્યુટ ટુ સંદીપસિંહ પ્લીઝ. સો આપણી વચ્ચે જે ટેકનિકલ પાર્ટ હતો NTI સુરેન્દ્રનગરની ટીમે અહીંયા પૂરો પાડ્યો છે. તો હું અનિલ સિહોરી શ્રી અને વિવેક સિહોરીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે પણ અહીંયા આપણને સારી એવી હેલ્પફુલ કરી છે આ ઇવેન્ટને સક્સેસ બનાવવા માટે. તેમજ દરેક મારી ટીમના સભ્યશ્રીઓ કે જેમણે વધતા ઓછા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે અને એઝ અ ટીમ વર્ક, જે અમારા ફાધર થોમસનું એક વર્ડ હોય છે કે કોમ્પિટિશન નહીં, સેન્ટર સેન્ટર વચ્ચે કોમ્પિટિશન ન કરી અને એકબીજાને સપોર્ટ આપી અને એને આગળ લઈ જવું, કેવી રીતથી ઇવેન્ટને સક્સેસ બનાવવું અને કેવી રીતથી આ દરેક વસ્તુને આપણે એક પ્લેટફોર્મ સુધી સક્સેસફુલી એઝ અ ટીમ લઈ જઈ શકીએ. અહીંયા સાજિદ ખાન એકલા હોય તો એનું કશું વેલ્યુ નથી, ભરતભાઈ એકલા હોય તો એનું કશું વેલ્યુ નથી, બટ જ્યારે નવજીવન ટ્રસ્ટનું પરિવાર ભેગું થાય છે, ફાધર થોમસ થી લઈ અને અમારા છેલ્લા એનિમેટર મિત્રો સુધી, જે કોઈ પણ ટીમ જયારે અહીંયા ભેગી થાય છે અને એ પછી કોઈ વસ્તુ પ્રેઝન્ટ કરે છે તો એનું કંઈક પ્રભાવ અલગ જ હોય છે. તો હું દરેક ડાયરેક્ટર શ્રી થી લઈ અને અમારા દરેક છેલ્લા સ્ટાફ સુધી બધાનું હું ખૂબ ઋણી છું અને આભારી છું કે એમણે આ સુંદર આયોજન કર્યું અને આ ઇવેન્ટને એક લેવલ સુધી સક્સેસ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ઘણું બધું શીખવા જેવું પણ છે, આ ઇવેન્ટમાંથી આપણે ઘણું બધું શીખા પણ છીએ અને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટની પણ જરૂર છે, બટ કહેવાય છે ને કે દર વખતે ટ્રાય કરતા રહેશું તો કંઈક નવું નવું આપણને એમાંથી મળતું રહેશે. સો હું મારું મંતવ્ય અહીંયા એક લાઈન કહી અને પૂરું કરીશ, હું પછી ભરતભાઈને હેન્ડ ઓવર કરીશ. તો એક નાની એવી લાઈન બધા માટે હું કહીશ કે ખૂબ કીએ શેરો ચમન ફૂલ ચૂને સાદ રહે, ખૂબ કીએ શેરો ચમન ફૂલ ચૂને સાદ રહે, મેં તો ચલા દોસ્તો ગુલશન આપકા આબાદ રહે. થેન્ક યુ વેરી મચ, ઓવર ટુ ભરતભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સાજિદ સર, કે હમેશા સાજિદ સર નું પ્રોત્સાહન અમને મળતું જ રહે છે કે કીપ ઇટ અપ અને સ્ટાર્ટ કરો, પછી આપણે કાર્યક્રમ આગળ વધારશું અને ખૂબ સુંદર રીતે કાર્યક્રમ થાય છે. તો તમામ સ્ટુડન્ટ, તમામ ગેસ્ટ અને તમામ ટીમ મેમ્બર્સ દ્વારા આ સુંદર એવો કાર્યક્રમ ને આપણે એક લેવલ સુધી પહોંચાડી શકીએ. ક્વેસ્ટ ટીમ પણ આપણી સાથે હરમેશ હાજર છે,
અને જે આખા કાર્યક્રમમાં મને સપોર્ટ કર્યો તો રશ્મિ મેડમને હું રિક્વેસ્ટ કરીશ કે એમનો પણ વિડીયો ઓન રાખે, કે સ્ટુડન્ટ્સને જતા જતા આપણે ભાઈ કહેશું તો આપણો વિડીયો ઓન રાખીને કરશું. તો આ કાર્યક્રમને અહીંયા આપણે સમાપન કરશું. જે લિંક છે ફરીથી તમને બધાને ગ્રુપમાં મોકલી આપવામાં આવશે કે જેમાં તમે તમારા ફીડબેક્સ આપી શકશો. તો થેન્ક યુ વેરી મચ. હું એક રિક્વેસ્ટ કરીશ અહીંયા કે બધા જેટલા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે બધા પોતપોતાનું માઇક બંધ રાખી અને એટલીસ્ટ એક વાર વિડીયો ચાલુ કરે, તો આપણે જે મિત્રો કમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે તો એક વ્યવસ્થિત સ્ક્રીન શોટ આપણે લઈ શકીએ અને આપણે એને એક લેવલ અલગ પ્લેટફોર્મ સુધી રજૂ કરી શકીએ. અને આપણી વચ્ચે અત્યારે આયુષભાઈ પણ ઉપસ્થિત છે જેમણે ખરેખર આ ઇવેન્ટને સક્સેસ બનાવવા માટે સતત મારી સાથે કનેક્ટેડ રહ્યા છે અને સતત મને માર્ગદર્શન આપ્યું છે. તો હું સ્પેશિયલ થેન્ક્સ કહી મિસ્ટર આયુષ રસ્તોગી, અગર આપકો કુછ કહેના હૈ આયુષભાઈ તો આપ ભી પ્લીઝ કુછ કહે સકતે હો. So please welcome Ayush Rastogi. If you can hear me, please Ayush ji. Maybe shayad aapko technical issue hai, aapki mic unmute ho rahi hai but aapki voice yahan pe nahi aa rahi hai sir. સો બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે આપના બધા કેમેરા ઓન કરી રાખજો એક મિનિટ માટે ખાલી. સો આપણે એક સ્ક્રીનશોટ માટે જે વાત કરીએ છીએ તો એક સ્ક્રીનશોટ આપણે બધા જે અમારા સ્ટાફ મિત્રો સિસ્ટમથી કનેક્ટેડ છે તો એક મોટા વિન્ડોમાં એમનું જે કંઈ પણ સ્ક્રીન દેખાતું હોય બધા વ્યક્તિઓનું તો એ વ્યવસ્થિત એક ફોટો લઈ શકે અને એક આપણે મેમરી તરીકે એને સ્ટોર કરી શકીએ આપણી પાસે. સો પ્લીઝ બધા લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયો ઓન કરશે. સાહિલભાઈ, વિવેકભાઈ અને અનિલભાઈ, જો તમે સિસ્ટમથી કનેક્ટેડ છો તો તમે એનો ફોટો લઈ શકો છો. એન્ડ ધેન ઓવર ટુ ભરતભાઈ, આપણે પ્રોગ્રામને પૂરું કરવા તરફ જઈએ. થેન્ક યુ ભરતભાઈ, આપનો માઇક બંધ છે. ભરતભાઈ આપનું માઇક બંધ છે. હા ઓકે સર, સો થેન્ક યુ વેરી મચ. બધાનો વિડીયો ઓન થઈ ગયો હશે અને બધાનો સ્ક્રીનશોટ ફોટો પણ લેવાઈ ગયો હશે એવી આશા રાખું છું. અને આજનો ખૂબ સુંદર એક યાદગાર કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો ગુડ બાય ટુ ઓલ, હેવ એ નાઇસ ડે એન્ડ ફરી મળતા રહેશું આપણા કાર્યક્રમોમાં. સો થેન્ક યુ વેરી મચ. Thank you everyone. Thank you sir. Thank you sir. Okay, goodbye. Thank you. Thank you sir, all of you. Okay, bye.